ઓડિયો બંને તમને સંભળાઈ રહ્યો હશે? ઓડિયો આવે છે સ્પષ્ટ રીતે? ઓકે, તો ચલો ઓડિયો અને વિડીયો સ્પષ્ટ આવે છે, ખાલી નોટિફિકેશન આપ્યો મને, ત્યાર પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચલો, ઓલમોસ્ટ ઘણા મિત્રો જોડાઈ ગયા છે. તો આજે આપણે આ વિડીયોની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર વિશે માહિતી લેવાની છે, રાઈટ? ઘણા લોકોને ખબર હશે કે પ્રિસાઇડિંગ ઓફિસર શું છે, ઘણા લોકોને કન્ફ્યુઝન હશે કે પ્રિસાઇડિંગ ઓફિસર શું હોય છે, રાઈટ? તો સૌથી પહેલાં સમજીએ આપણે કે મેં તમને પણ પહેલાં પણ કહ્યું છે કે મારા ડેઇલી 10 વાગે બુલસાઈ પોલિટીની અંદર, એટલે કે આ ટાઇટલની અંદરમાં આપણા બધા જ વિડીયો આવશે. ડેઇલી 10 વાગે સ્પેશિયલ ક્લાસ આવશે, ઓકે? ત્યાર પછી મેં વાત કરી છે એ પ્રમાણે 12 વાગે આપણો જે બુલસાઈ પોલિટી ઇકોનોમીનો જે બેચ કોર્સ સ્ટાર્ટ થયો છે એની અંદર 12 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધીનો ક્લાસ આવશે. એક દિવસ પોલિટીનો રહેશે, એક દિવસ ઇકોનોમીનો રહેશે. ત્યાર પછી 6 વાગે આપણો પોલિટીનો ક્લાસ આવશે, એક દિવસ ક્લાસ 3ની બેચમાં અને એક દિવસ જીસીઆરટીની બેચમાં. તો આપણે આજે જીસીઆરટીનો અંદર 6 વાગે પહેલું ચેપ્ટર કવર કરાવવાના છીએ. સાથે સાથે 12 વાગે જે પોલિટીનો ક્લાસ છે એની અંદર લક્ષ્મીકાંતનું જે પહેલું ચેપ્ટર છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એની ચર્ચા કરીશું, ઓકે? તો જે લોકો પ્લસમાં છે આ બંને ક્લાસમાં જોડાઈ શકે, 12 વાગ્યાનો 6 વાગ્યાનો. તો ચલો આજના ક્લાસની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો પ્રિસાઇડિંગ ઓફિસરનો મતલબ કેટલા લોકોને ખબર છે? પ્રિસાઇડિંગ ઓફિસર કોને કહેવાય? પ્રિસાઇડિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર કોને કહેવાય? તો પ્રિસાઇડિંગ જે શબ્દ છે બહુ જ બેઝિક શબ્દ છે, એનો મતલબ કે જે કાર્યવાહીનું સંચાલન કરે, બરાબર, એને આપણે પ્રિસાઇડિંગ ઓફિસર કહીએ. દાખલા તરીકે જ્યારે આપણા ગામમાં ચૂંટણી હોય તો ચૂંટણીની અંદર એક પ્રિસાઇડિંગ ઓફિસર બેસાડવામાં આવે કે ના બેસાડવામાં આવે? કે જે આખી ચૂંટણી દિવસ દરમિયાન જે ચૂંટણી થાય છે એનું સંચાલન કરશે, રાઈટ? સોરી. તો એ જ રીતે આપણી સંસદ છે. હવે સંસદની અંદર 2 ગૃહ આવેલા છે, એક છે આપણી લોકસભા અને બીજું છે રાજ્યસભા. તો આ બંને ગૃહોની અંદર પણ એવા ઓફિસરો જોઈશે ને કે જે આખા દિવસ દરમિયાન ગૃહની કાર્યવાહીનું સંચાલન કરશે, ગૃહની અંદર ડિકોરમ જાળવશે. તો આવા જે અધિકારીઓ હોય છે એને આપણે સંસદના અધિકારીઓ બોલીએ છીએ, અને આ સંસદના અધિકારીઓને આપણે પ્રિસાઇડિંગ ઓફિસર બોલીએ છીએ. શું બોલીએ છીએ? પ્રિસાઇડિંગ ઓફિસર. તો ખ્યાલ આવ્યો કે જે સંસદની કાર્યવાહીનું સંચાલન કરે એ લોકોને આપણે પ્રિસાઇડિંગ ઓફિસર બોલીશું. અને સંસદના 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. તો આપણા પ્રિસાઇડિંગ ઓફિસર સંસદના ગૃહ પ્રમાણે, આપણી જે સંસદ છે એમાં લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ ત્રણેયનો સમાવેશ થાય. જો આપણે લોકસભાની વાત કરીએ તો લોકસભામાં જે આપણી સરકાર ચૂંટીને મોકલીએ છીએ એના મોટાભાગના સભ્યો અહીંયા બેસે. પછી છે રાજ્યસભા, જેને આપણે કાઉન્સિલ ઓફ સ્ટેટ બોલીએ છીએ, કે જેની અંદર રાજ્યો તરફથી જે પણ પ્રતિનિધિઓ છે એ અહીંયા બેસશે અને ઉપર આપણા રાષ્ટ્રપતિ હોય છે. આટલો તો ખ્યાલ છે ને બધાને? આર્ટિકલ 79ની અંદર આપણા સંસદની ડેફિનેશન આપેલી છે, એમાં કહ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિ સંસદના અભિન્ન અંગ છે. ત્યાર પછી આર્ટિકલ 80ની અંદર આપણને રાજ્યસભાની ડેફિનેશન આપી છે અને આર્ટિકલ 81ની અંદર આપણને લોકસભાની ડેફિનેશન આપી છે. ક્લિયર છે? તો આટલી ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બંને વસ્તુ ક્યાં આપેલી છે. 79ની અંદર સંસદ, 80ની અંદર આપણી રાજ્યસભા અને 81ની અંદર લોકસભા આપેલી છે. હવે આને સમજવાનો પ્રયત્ન કરી કે ભાઈ બેઝિકલી પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય કોણ. તો આપણે સંસદ જોઈ લીધું. હવે સંસદમાં 2 ગૃહ આપણને ખબર છે, એક તો છે આપણી પાસે રાજ્યસભા અને બીજું ગૃહ છે આપણી લોકસભા. બરાબર, એ જ્યારે આપણે સંસદની ચર્ચા કરીશું ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરીશું. ઓલરેડી મેં સમજાવ્યું જ છે તમને, હવે ખબર પડી જ ગઈ છે. બરાબર, રાષ્ટ્રપતિ એક આખું અંગ અલગ છે, તો ભાઈ સભ્ય કઈ રીતે બને, રાઈટ? તો ચલો રાજ્યસભાની વાત કરીએ. તો રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ રહેશે? જેને આપણે સભાપતિ બોલીએ છીએ. શું બોલીએ છીએ? સભાપતિ બોલીએ. અને આપણને ખબર છે કે આપણે રાજ્યસભાની અંદર સભાપતિ તરીકે એક્સ ઓફિસિયો જે પદ ઊભું કર્યું છે. કયું પદ ઊભું કર્યું છે? એક્સ ઓફિસિયો. એક્સ ઓફિસિયોનો મતલબ થાય હોદ્દાની રૂએ. અને હોદ્દાની રૂએ જે આ પદ કોણ ભોગવશે? તો આ પદ ભોગવવામાં આવશે આપણા ઉપરાષ્ટ્રપતિ દ્વારા.
ક્લિયર છે? હવે માનો કે ઉપરાષ્ટ્રપતિ જે ગેરહાજર હોય તેમની જગ્યાએ આપણે બીજું એક પદ તો જોઈશે ને, એક જ ઓફિસરથી તો નહીં ચાલે, આપણે બીજું બીજા એક ઓફિસર જોઈશે, અને માટે સભાપતિની સાથે આપણે બીજું એક પદ ઊભું કર્યું છે જેને આપણે કહીએ છીએ ઉપસભાપતિ. બરાબર, સભાપતિને ઇંગ્લિશમાં કહેવાય ચેરમેન, ઉપસભાપતિને ઇંગ્લિશમાં કહેવાય વાઇસ ચેરમેન. ક્લિયર છે? તો રાજ્યસભાના બે પ્રિસાઇડિંગ ઓફિસર કયા કયા? એક તો સભાપતિ, જે એક્સ ઓફિસિયો હોય છે. એક્સ ઓફિસિયોનો મતલબ કે આ સભાપતિની ચૂંટણી થશે ખરા, આ સભાપતિની રાજ્યસભામાં ચૂંટણી થશે, તો આ સભાપતિની રાજ્યસભાની અંદર ચૂંટણી કરવામાં આવશે નહીં. બીજું, ઉપસભાપતિ. એક કામ કરીએ, બરાબર, હું પહેલાં સમજાવું. બરાબર, તમારા ઘણા બધા કન્ફ્યુઝન છે, દૂર થશે. નિમણૂક કોની થાય છે, ચૂંટણી કોની થાય છે, એટલા માટે તો મેં ક્લાસ રાખ્યો છે. બરાબર છે ને? હું ક્લાસમાં તમને ઇન્ફોર્મેશન સમજાવીશ અને પછી લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું કે હજુ કોને તકલીફ છે. તો અત્યારે જ તમે તમારા સજેશન આપતા રહેશો તો બીજા લોકો જે મારો ક્લાસ જોઈ રહ્યા છે, બરાબર, એમને તકલીફ પડશે. અડધા ક્લાસથી જતા રહેશે અને પરીક્ષામાં આ જ જવાબ લખીને આવશે. તો સીધી સિમ્પલ વસ્તુ, એકબીજાની નિમણૂક કરે એવું ક્યારે હોય? એકબીજાની નિમણૂક કરે તો જલસા પડી જાય ને, એકબીજાની નિમણૂક કરે તો, રાઈટ? તો એટલા જ માટે આપણે સમજીએ, પહેલાં સૌથી પહેલાં કોન્સેપ્ટને સમજીએ શાંતિથી. અને આપણો ક્વોલિટીનો એક અહીંયા મારે હવે અહીંયા લખી પીપીટીમાં લખીને લાવવું પડશે કે ધીરજ, એમ રાઈટ, એક કોર્નરમાં લખીને રાખવું પડશે મારે ધીરજ. તો આપણે બંધારણ શીખતા હોય ત્યારે હંમેશા, બરાબર, પેશન્સ જરૂરી છે, ધીરજ રાખવાની, સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ આવડશે. તો આપણે સભાપતિની વાત કરી. સભાપતિ એક્સ ઓફિસિયો હોય છે, એનો મતલબ છે કે હોદ્દાની રૂએ આ પદ ભોગવે છે. બરાબર છે? પદ ભોગવે છે એનો મતલબ કે આમની ચૂંટણી થતી નથી. પરંતુ ઉપસભાપતિ છે, વાઇસ ચેરમેન છે, એમની ચૂંટણી થાય છે. અને જે લોકો રાજ્યસભાની અંદર બેઠા છે એ લોકો ઉપસભાપતિની ચૂંટણી કરશે. આ બંને સમજાઈ ગયું તમને? તો ચલો, આપણે એ કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે આપણે આવીએ લોકસભા ઉપર. તો લોકસભાની અંદર આપણે અધ્યક્ષ હોય છે, જેમના માટે આપણે બીજો શબ્દ વાપરીએ છીએ સ્પીકર. શું બોલીએ છીએ? સ્પીકર. તો સ્પીકરની ચૂંટણી થશે કે એક્સ ઓફિસિયો હશે? તો આપણને બધાને ખબર છે કે સ્પીકરની શું થાય છે? ચૂંટણી થાય છે. શું થાય છે? ઇલેક્શન થાય. અને એ જ રીતે જ્યારે સ્પીકર જો ગૃહની અંદર હાજર ના હોય તેમના માટે પણ બીજા એક અધિકારી જોઈશે. અને એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ડેપ્યુટી સ્પીકર. શું બોલીએ છીએ? ડેપ્યુટી સ્પીકર. અને બીજો શબ્દ છે એમના માટેનો ઉપાધ્યક્ષ. ક્લિયર છે? તો સ્પીકરની પણ ચૂંટણી થશે અને ડેપ્યુટી સ્પીકરની પણ ચૂંટણી થશે. ક્લિયર? આ બંને ચાર શબ્દો તમને ખબર પડી ગયા છે કે સભાપતિ કોને કહેવાય, ઉપસભાપતિ કોને કહેવાય, સ્પીકર કોને કહેવાય ને ઉપાધ્યક્ષ કોને કહેવાય. આ ચાર વસ્તુ જો તમે બેઝિકથી સમજી ગયા હોય તો આ ચારે ચારને આપણે સંસદના પ્રિસાઇડિંગ ઓફિસર બોલીએ છીએ. શું બોલીએ છીએ? પ્રિસાઇડિંગ ઓફિસર બોલવામાં આવે ચારે ચારને. જુઓ, જ્યારે સભાપતિ હશે ત્યારે ઉપસભાપતિ એક સભ્ય તરીકે નીચે બેસશે, ત્યારે પ્રિસાઇડિંગનું કામ કરશે નહીં. ક્લિયર? કેમકે પ્રિસાઇડિંગ ઓફિસર એક જ હોય, જે તે ગૃહ ચાલે છે ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર એક જ હશે. એનો મતલબ કે જ્યારે સભાપતિ ગેરહાજર હોય ત્યારે જ ઉપસભાપતિ એમની કાર્યવાહી સંભાળશે. એ જ રીતે જ્યારે સ્પીકર હાજર હોય ત્યારે ઉપાધ્યક્ષ નીચે એમની ખુરશીમાં બેસશે શાંતિથી એક મેમ્બર તરીકે, અને જ્યારે સ્પીકર ગેરહાજર હશે ત્યારે જ ઉપાધ્યક્ષ પોતાનો હોદ્દો સંભાળશે. એટલે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને એકસાથે ચેર ઉપર બેસશે. આપણે એક જ ચેર મૂકી છે ને, એનો મતલબ કે દરેક વખતે જ્યારે અધ્યક્ષ હોય ત્યારે ઉપાધ્યક્ષ પોતાનો હોદ્દો સંભાળતા નથી. એક આપણે ઓપ્શનલ પદ ઊભું કર્યું છે કે જ્યારે સ્પીકર ના આવે ત્યારે ઉપાધ્યક્ષ પોતાનો હોદ્દો સંભાળે, જ્યારે સભાપતિ ના આવે ત્યારે ઉપસભાપતિ આ હોદ્દો સંભાળે. તો આ ચાર વસ્તુ જો ક્લિયર થઈ જાય તો આપણે આગળ વધી શકીએ. તો જુઓ, આમાં ઉપસભાપતિ, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ત્રણની ચૂંટણી થાય છે અને ત્રણે ત્રણ ગૃહના મેમ્બર હોય છે. ધ્યાન રાખો, ઉપસભાપતિ, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ત્રણે ત્રણ ગૃહના મેમ્બર હોય છે, જ્યારે સભાપતિ એ ગૃહના મેમ્બર હોતા નથી. કેમ કે એક એક્સ ઓફિસો ચેરમેન હોય છે અને આપણા ઉપરાષ્ટ્રપતિ હોય છે, વાઇસ પ્રેસિડેન્ટ હોય છે, અને એટલા માટે તેઓ ગૃહના સભ્ય નથી. ક્લિયર? હવે આના માટે જો આપણે આર્ટિકલ વિશે થોડી ઘણી જોગવાઈઓ જોઈએ કે બંધારણમાં શું જોગવાઈઓ આપેલી છે. તો ભાઈ, બંધારણમાં આર્ટિકલ 89ની અંદર જોગવાઈ આપેલી છે કે રાજ્યસભાના ચેરમેન અને વાઇસ ચેરમેન,
બરાબર, ચેરમેન કોણ રહેશે? તો એક્સ ઓફિસો રહેશે, વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવશે. ત્યાર પછી આર્ટિકલ 90ની અંદર કહ્યું છે કે વાઇસ ચેરમેનને દૂર કરવા બાબત, એમનો હોદ્દો ખાલી કરવા બાબતની જોગવાઈ છે. જો ધ્યાન રાખો, રાષ્ટ્રપતિ જે આપણા રાજ્યસભાના જે ચેરમેન છે એ વાઇસ પ્રેસિડેન્ટ હોય છે, અને વાઇસ પ્રેસિડેન્ટ હોવાના કારણે એમને આપણે હોદ્દા પરથી દૂર કરવાની પ્રોસેસ ઓલરેડી ઉપરાષ્ટ્રપતિની જે જોગવાઈ છે એ સેમ જ રહેશે ને. એક જ તો હોદ્દો છે, અને એટલા માટે જ્યારે એમને ઉપરાષ્ટ્રપતિ તરીકે આપણે દૂર કરીશું એ સેમ એમને ચેરમેન તરીકે પણ દૂર કરીશું. એટલા માટે બંધારણની અંદર અહીંયા ચેરમેનને દૂર કરવાની પ્રોસેસ આપેલી નથી. કોની કોની પ્રોસેસ આપેલી છે? જ્યારે આપણે ઉપરાષ્ટ્રપતિ જે છે પાર્ટ શીખીએ છીએ તો એની અંદર આપેલું છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દા પરથી આપણે કઈ રીતે દૂર કરી શકીએ. ત્રીજી વસ્તુ છે કે વાઇસ ચેરમેન એઝ અ ચેરમેન ક્યારે વર્ક કરશે, તો એના વિશેની જોગવાઈ 91માં છે. 92ની અંદર છે કે ભાઈ એમના હોદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ ચાલુ હોય ત્યારે જે પણ વ્યક્તિ પ્રિસાઇડિંગ ઓફિસર છે એમને હોદ્દા પરથી દૂર કરવાનો પ્રોસેસ હોય તો એ અધ્યક્ષતા કરશે નહીં, એટલે અધ્યક્ષસ્થાન એ બેસશે નહીં, નીચે એક સભ્ય તરીકે બેસશે. ત્યાર પછી સેમ પ્રોસેસ લોકસભા માટે આપેલી છે કે ભાઈ લોકસભાના અધ્યક્ષને ઉપાધ્યક્ષ કઈ રીતે ચૂંટવામાં આવશે, લોકસભાના અધ્યક્ષને ઉપાધ્યક્ષને દૂર કરવા બાબત, એમનો હોદ્દો ખાલી કરવા બાબતની જોગવાઈ છે. ત્યાર પછી છે ઉપાધ્યક્ષને અધ્યક્ષની ફરજો, એટલે કે જ્યારે જે અધ્યક્ષ આયા ના હોય ત્યારે ઉપાધ્યક્ષ પોતાની ફરજો સંભાળશે. ત્યાર પછી જ્યારે એમના ઠરાવ ચાલુ હોય ત્યારે અધ્યક્ષતા કરી શકશે નહીં. અને ત્યાર પછી બીજી બે જોગવાઈ છે કે ભાઈ એમના પગાર ભથ્થા શું રહેશે, અને સંસદનું સચિવાલય, તો સચિવાલય એમને હેલ્પ કરશે ને. દાખલા તરીકે એમની પાસે કોઈ પણ બિલ આવે છે, ઠરાવ આવે છે, તેને મંજૂરી આપવાનું કામ કોણ કરે? તો સચિવાલય જે છે એને મંજૂરી આપશે. તો સંસદનું એક સચિવાલય છે કે જેને હેલ્પ કરશે. તો આટલી જોગવાઈઓ આપણે જોવાની છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે લોકસભાથી, રાઈટ? તો તમને બધાને ખબર છે કે લોકસભાની અંદર આપણે બે અધિકારીઓ જોઈશે. કયા કયા? લોકસભાની અંદર બે પ્રિસાઇડિંગ ઓફિસર જોઈશે ને. સૌથી પહેલાં તો આપણે જોઈશે અધ્યક્ષ, કે જેને આપણે બોલીએ છીએ સ્પીકર, અને બીજા અધિકારી જોઈશે ઉપાધ્યક્ષ, કે જેને આપણે બોલીશું ડેપ્યુટી સ્પીકર. તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર આ બંને જોઈશે. હવે બેઝિકલી તમને ખબર છે કે જ્યારે પણ એક ચૂંટણી, એક લોકસભાની ટર્મ પૂરી થાય અને જ્યારે નવી ટર્મ ચાલુ થાય, ચૂંટાઈને લોકો આવે, આ બંને વચ્ચેના સમયમાં અહીંયા આપણું જે લોકસભાનું વિસર્જન થઈ જાય છે, પરંતુ આપણા જે અધ્યક્ષ હોય છે રાજીનામું આપે છે. જ્યારે આપણી લોકસભાનું વિસર્જન થઈ જાય છે, હજુ લોકસભા નવી ચૂંટાઈને આવવાની બાકી છે, તો આ સમયની અંદર જે અધ્યક્ષ છે રાજીનામું આપતા નથી. જ્યારે પણ નવી લોકસભાની તારીખ નક્કી થઈ જાય, પહેલી બેઠકની તારીખ, અને એની અગાઉ જ એ આપણું પોતાનું રાજીનામું આપે છે. તો આ વસ્તુ થોડી ધ્યાન રાખવા જેવી છે. અને આ પ્રશ્ન વારંવાર જીપીએસસીમાં પૂછાય કે ભાઈ જે અધ્યક્ષ હોય છે એ લોકસભાના વિસર્જન સાથે પોતાનું રાજીનામું આપી દે છે, તો નથી આપતા. ક્યારે આપશે? જ્યારે નવી લોકસભાની બેઠક નક્કી થઈ જાય, એની તારીખ નક્કી થાય, ત્યારે જ એની અગાઉ જ પોતાનું રાજીનામું આપશે. હવે જ્યારે નવી લોકસભા ચૂંટાઈને આવે છે, તો પહેલી જ લોકસભામાં આપણી પાસે સ્પીકર હશે? પહેલી જ લોકસભામાં આપણી પાસે સ્પીકર હોય તો પહેલી લોકસભામાં આપણી પાસે સ્પીકર નથી હોતા, એટલે અહીંયા આપણે પ્રોટેમ સ્પીકરની પસંદગી કરીએ છીએ. તો પહેલો જ પ્રશ્ન કે પ્રોટેમ સ્પીકરની ચૂંટણી થાય કે પસંદગી થાય, પહેલો જ પ્રશ્ન થાય ને કે જ્યારે પહેલી લોકસભાની પહેલી બેઠક મળે છે ત્યારે આપણી પાસે કોઈ અધ્યક્ષ તો હોતા નથી. હવે એટલા માટે આપણે પ્રોટેમ સ્પીકરની પસંદગી કરવી પડે. પ્રોટેમનો મતલબ થાય ગુજરાતીમાં કાર્યકારી. શું મતલબ થાય? કાર્યકારી મતલબ થાય. અને એટલા જ માટે પ્રોટેમ સ્પીકર જે છે એમની ચૂંટણી નથી કરવામાં આવતી. જો ચૂંટણી કરવાની હોત તો આપણે ડાયરેક્ટલી સ્પીકરની જ ના કરી દેતા. અને એટલા જ માટે પહેલો જે ભાગ છે આપણો, પહેલો જે પાર્ટ છે, પહેલી દિવસની બેઠક છે, અને એને કન્ટિન્યુ કરવા માટે આપણે એક ટેમ્પરરી પદ ઊભું કર્યું છે જેને આપણે પ્રોટેમ સ્પીકર કહીએ છીએ. અને પ્રોટેમ સ્પીકરની પસંદગી કોણ કરે? ચલો આપણને એ ખબર પડી ગઈ કે પસંદગી થાય છે, ચૂંટણી નથી થતી. તો પસંદગી કોણ કરશે? તો પસંદગી કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા. હવે તમે બધાએ વાંચ્યું હશે કે ભાઈ સિનિયર મોસ્ટ જે નેતા હોય છે લોકસભાના, એમની પસંદગી પ્રોટેમ સ્પીકર તરીકે કરવામાં આવે છે. આવું બંધારણમાં લખેલું છે ક્યાંય? પહેલો પ્રશ્ન તો આ થાય કે આવું બંધારણમાં લખેલું છે. તો આવું બંધારણમાં ક્યાંય જોગવાઈ નથી, ધ્યાન રાખજો ખાસ. પરંતુ આપણા એક રિચ્યુઅલ્સ છે, બરાબર, આપણે જેને ફોલો કરીએ છીએ કે ભાઈ ચલો રાષ્ટ્રપતિ જે સિનિયર મોસ્ટ નેતા હશે એમની પસંદગી કરશે, પણ બંધારણમાં આવું જોગવાઈ નથી. બંધારણમાં શું જોગવાઈ છે?
કે રાષ્ટ્રપતિને ઈચ્છા થાય એ વ્યક્તિની પ્રોટેમ સ્પીકર તરીકે એ પસંદગી કરશે. તો એવું પૂછાય પરીક્ષામાં કે ભાઈ રાષ્ટ્રપતિની પસંદ જે સોરી પ્રોટેમ સ્પીકરની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે એ ઓલવેઝ સિનિયર મોસ્ટ નેતાને જ કરશે, આવું બંધારણીય જોગવાઈ છે? તો બંધારણની જોગવાઈ નથી. તો આટલું ખબર પડી ગઈ. તો આપણી પાસે પ્રોટેમ સ્પીકર આવી ગયા. હવે પ્રોટેમ સ્પીકર આવ્યા છે, તેમને શપથ લેવા પડે કે ના લેવા પડે? બરાબર, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ દરેક વસ્તુ. પ્રોટેમ સ્પીકર છે તો એમને શપથ લેવા પડે કે ના લેવા પડે? તો પ્રોટેમ સ્પીકર છે તો એમને શપથ લેવા પડે. શપથ કોણ લેવડાવે? તો પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે પ્રેસિડેન્ટ, રાઈટ? અથવા તો પ્રેસિડેન્ટ દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ લેવડાવશે, પણ પ્રેસિડેન્ટ શપથ લેવડાવશે, એમની નિમણૂક કરે છે. અને સૌથી પહેલાં બેઠકમાં આપણે પ્રોટેમ સ્પીકરની પસંદગી કરી દીધી છે, એટલા માટે પહેલી જ જગ્યાએ જ્યારે બધા લોકો મંત્રીઓ જે છે પોતાના શપથ લેશે, તો પહેલા દિવસની કાર્યવાહીનું સંચાલન કોણ કરશે? તો પહેલા દિવસની કાર્યવાહીનું સંચાલન જે છે કોણ કરશે? પ્રોટેમ સ્પીકર કરશે, રાઈટ? હવે પ્રોટેમ સ્પીકરની સાથે સાથે હવે આપણે સ્પીકરની પસંદગી તો કરવી પડશે ને, કેમ કે આ પ્રોટેમનો મતલબ તો કાર્યકારી છે. તો એનો મતલબ કે રાષ્ટ્રપતિ પહેલી બેઠકમાં વહેલી તકે જાહેરાત કરશે એક તારીખની. કઈ તારીખની જાહેરાત કરશે? કે ભાઈ જે દિવસે સ્પીકરની ચૂંટણી કરવાની છે એ તારીખ જાહેર કરશે, અને એ તારીખે ચૂંટણી કરવામાં આવશે, અને ચૂંટણીના આધારે સ્પીકરની પસંદગી કરવામાં આવશે. એટલે પહેલો પ્રશ્ન બને અહીંયા આ ચૂંટણીની પ્રોસેસમાં કે ભાઈ સ્પીકરની ચૂંટણીની તારીખ કોણ જાહેર કરે છે? પ્રોટેમ સ્પીકર જાહેર કરે કે રાષ્ટ્રપતિ જાહેર કરે? કોણ જાહેર કરે? તો રાષ્ટ્રપતિની અરે સોરી રાષ્ટ્રપતિ કે જે સ્પીકર છે આપણા, એ સ્પીકરની જે તારીખ છે કોણ નક્કી કરે છે? તો તારીખ નક્કી કરે છે રાષ્ટ્રપતિ. તો આપણે પ્રિસાઇડિંગ ઓફિસર વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન જોઈ કે ભાઈ બંને ગૃહમાં હોય, લોકસભાની અંદર સ્પીકર ડેપ્યુટી સ્પીકર, રાજ્યસભાની અંદર સભાપતિ ઉપસભાપતિ. તો હવે ચલો આપણે સ્પીકર પર પાછા આવી જઈએ. તો લોકસભાના સભ્યો દ્વારા ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવે છે. સ્પીકરની પસંદગી જે છે મોટાભાગે જે દિવસે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોય એ દિવસે જે છે મોસ્ટલી જે સત્તા પક્ષ હશે બરાબર એના જ કોઈ વ્યક્તિ બનશે ને સ્પીકર, કેમ કે એમની તો બહુમતી હોય છે. પણ દરેક વખતે આવું હોવું જરૂરી નથી. ક્યારેક એવું પૂછાય પરીક્ષામાં કે હંમેશા સત્તા પક્ષના સ્પીકર રહેશે, તો આ વસ્તુ ખોટી છે. તમે યુપીએ ગવર્મેન્ટમાં જુઓ તો ઘણી વખતે તમને જોવા મળ્યું હશે કે સ્પીકર કોઈ બીજી પાર્ટીના પણ હોય. એટલે પરીક્ષામાં તમને ઝીણવટ ભરી દરેકે દરેક ઇન્ફોર્મેશન પૂછવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે શું યાદ રાખવાનું કે હંમેશા એવું જરૂરી નથી કે ભાઈ સભાપતિ હંમેશા બહુમતી એટલે કે જેની સરકાર છે સત્તા પક્ષ હશે એનો જ રહેશે. એટલે અહીંયાથી બે વસ્તુ શીખવાની છે કે સ્પીકરની શું કરવામાં આવે છે? ચૂંટણી કરવામાં આવે છે. એટલે અહીંયા ચૂંટણી કરવામાં આવશે, બધા લોકો વોટિંગ કરશે, અને વોટિંગના આધારે આપણે શું નક્કી કરીશું? સ્પીકર નક્કી કરીશું. હવે વોટ કોણ આપશે? તો જો ગૃહના જે સભ્યો છે એ વોટ આપશે. આપણને તો બોલાવે નહીં ને આપણા. તમે જો ડેમોક્રેસીની વાત કરો તો ડેમોક્રેસી બે પ્રકારની હોય, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. આપણી ડેમોક્રેસી કેવી છે? ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે, બરાબર? માનો કે ડાયરેક્ટ ડેમોક્રેસી સ્વિટ્ઝરલેન્ડની વાત કરીએ તો ત્યાં મંદિર બનાવવું હોય તો પણ લોકોને પૂછવામાં આવે, બરાબર? રેફરેન્ડમ લેવામાં આવે. આપણી પાસે કોઈ રેફરેન્ડમ લેવામાં આવે છે? માનો કે ત્રણ તલાક કરવામાં આવ્યું તો આપણી પાસે કોઈ રેફરેન્ડમ લેવામાં આવ્યો છે? દાખલા જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન કર્યું છે તો રેફરેન્ડમ લેવામાં આવ્યો છે કોઈ પ્રકારનો? તો એટલા માટે આપણી પાસે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે. અને ઇનડાયરેક્ટનો મતલબ છે કે આપણા દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, બરાબર, આપણા દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ આપણા વતી નિર્ણય લે છે, રાઈટ? ઓકે બોલો. તો અહીંયા આપણે ઇનડાયરેક્ટ ડેમોક્રેસીને ફોલો કરીએ છીએ, માટે આપણા સ્પીકરની પસંદગી પણ કોણ કરશે? આપણા દ્વારા ચૂંટાયેલા સભ્યો કરશે, રાઈટ? એ વોટ કરશે અને એ વોટના આધારે અહીંયા ચૂંટણી કરવામાં આવશે. બેઝિકલી આ ઓપન જે વોટિંગથી ચૂંટણી કરવામાં આવતી હોય છે, બરાબર, યસ નોથી ચૂંટણી કરવામાં આવે અને એના આધારે સ્પીકરની પસંદગી કરવામાં આવે. તો સૌથી પહેલી વસ્તુ કે આપણે લોકસભાના સભ્યો દ્વારા ચૂંટણી દ્વારા સ્પીકરની પસંદગી થાય છે. ક્લિયર? આટલું ક્લિયર થયું? હવે આ જે છે પ્રથમ બેઠક બાદ શક્ય એટલી જલ્દીથી ચૂંટણી થશે.
આપવા એ કમ્પલસરી ના હોય, બરાબર? જો યાદ રાખો, ભારતની અંદર કશું જ વસ્તુ કમ્પલસરી, વોટમાં કઈ જ કમ્પલસરી નથી, કઈ જ કમ્પલસરી નથી. તમારે આપવો હોય તો આપો, ના આપવો હોય તો ના આપો, બરાબર? તો કમ્પલસરી કઈ જ ના હોય. ચલો, તો પ્રથમ બેઠક બાદ શક્ય એટલી જલ્દીથી ચૂંટણી થશે, અને ચૂંટણીની તારીખ કોણ નક્કી કરશે? તો ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. સ્પીકર છે એ લોકસભાના વડા હોય છે, સરકારના વડા નથી હોતા, ધ્યાન રાખજો. ખાસ સરકારના વડા કોણ હોય? સરકારના વડા આપણા પીએમ હોય, પરંતુ લોકસભાના વડા તરીકે, કેમ કે આ જો આ લોકસભા છે, આ ગ્રીન કલર છે, એટલે તમને તરત ખબર પડી જવી જોઈએ આ લોકસભા છે. અને લોકસભાની અંદર આ જે પદ છે ત્યાં કોણ બેસશે? આ બધી પસંદગી સાદી બહુમતીથી જ થાય, બરાબર? સિમ્પલ વસ્તુ છે કે જ્યારે સ્પીકરની આવી બધી પસંદગી કરતા હોય તો આપણે સાદી બહુમતીથી જ કરીશું. ચલો, બીજી વસ્તુ કે સ્પીકર છે એ લોકસભાના વડા હોય છે, સામાન્ય સંજોગોમાં એમને વોટ કરવાનો અધિકાર છે. ચલો, આ ગ્રુપ અહીંયા બેસી ગયા છે સ્પીકર આપણા. હવે સ્પીકર અહીંયા બેઠા છે અને કોઈ પણ બિલ અહીંયા લાવવામાં આવે, ગવર્મેન્ટ બિલ અથવા તો પ્રાઇવેટ બિલ, કંઈ પણ બિલ લાવવામાં આવે તો અહીંયા લોકો વોટ કરે છે, ત્યારે સ્પીકર વોટ કરી શકે ખરા? તો સ્પીકર વોટ કરી શકતા નથી પહેલા ઇન્સ્ટન્સમાં, એટલે કે પહેલી જ્યારે મતદાન કરવામાં આવે તો વોટ કરી શકતા નથી. પરંતુ જો બંને પક્ષે યસમાં અને નોમાં સરખા વોટ પડે તો શું થાય? જ્યારે બંને પક્ષમાં યસ અને નો બંનેમાં સરખા વોટ પડે ત્યારે એમની પાસે એક નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. કયો મત છે? નિર્ણાયક મત આપવાનો અધિકાર છે, અને જેને આપણે કહીએ છીએ કાસ્ટિંગ વોટ. શું બોલીએ છીએ? કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર છે. દાખલા તરીકે કોઈ બિલ લાવવામાં આવ્યું છે, હવે બિલની અંદર યસ વાળા સભ્યો પણ 100 થઈ ગયા અને નો વાળા સભ્યો પણ 100 થઈ ગયા. હવે આને પાસ કરવું હોય તો એક બાજુ તો ઝુકાવ હોવો જોઈએ ને, કોઈ પણ જગ્યાએ એકમાં 101 હોવા જોઈએ, એકમાં 100 હોવા જોઈએ. તો એટલા માટે સ્પીકર નિર્ણય કરશે કે એમને યસમાં વોટ આપવો છે કે નોમાં વોટ આપવો છે, અને એમના નિર્ણયના આધારે આખે આખા બિલનું નિર્ણય થઈ જાય ને, કે બંને બાજુ સરખું છે. જો એ યસ કહી દેશે તો યસ બાજુ ઝુકાવ થઈ જશે, જો નો કહી દેશે તો નો બાજુ ઝુકાવ થઈ જશે. અને એટલા જ માટે એમને નિર્ણાયક મત બોલવામાં આવે, બરાબર? અને એટલા જ એને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે. એ જે વોટ કાસ્ટ કરે છે એ બાજુ બિલ જશે, રાઈટ? અને એટલા જ માટે એમને સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. એટલે જનરલી જો તમને પરીક્ષામાં એવું પૂછાય કે સ્પીકરને મત આપવાનો અધિકાર છે, તો યસ આવશે કે નો આવશે? તો જો સ્પીકરને મત આપવાનો અધિકાર છે એવું પૂછાય તો યસ, મત આપવાનો અધિકાર છે ને. તમને એવું નથી પૂછ્યું કે કયા સંજોગોમાં, પણ જો તમને એવું પૂછે કે ભાઈ પહેલી જ વખતમાં મતદાન કરી શકે, તો પહેલી વખતમાં મતદાન ના કરી શકે, જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે નિર્ણાયક મત આપી શકે છે. બીજો પ્રશ્ન હું તમને પૂછું. ચલો, આપણા એક અધિકારી હોય છે જેને આપણે એટોર્ની જનરલ બોલીએ છીએ. હવે એટોર્ની જનરલને મત આપવાનો અધિકાર છે? એટોર્ની જનરલને મત આપવાનો અધિકાર છે? ચલો, કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર છે એમની પાસે? તો જો તમને એવું પૂછાય પરીક્ષામાં એટોર્ની જનરલને મત આપવાનો અધિકાર છે, તો એ બિલકુલ રોંગ આવશે. કેમ કે કોઈ પણ પરિસ્થિતિમાં એટોર્ની જનરલ ગૃહની અંદર વોટિંગ કરી શકતા નથી, બરાબર? અને એટલા જ માટે સ્પીકર અને એટોર્ની જનરલમાં આટલો થોડો ડિફરન્સ છે કે સ્પીકર કોઈ સંજોગો જેવા ઊભા થાય તો નિર્ણાયક એટલે કાસ્ટિંગ વોટ આપી શકે, જ્યારે એટોર્ની જનરલ ક્યારે પણ વોટ આપી શકતા નથી. ક્લિયર છે? તો આટલી વસ્તુ શીખ્યા આપણે કે ભાઈ ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે, સામાન્ય રીતે ચૂંટણી થાય છે, અને ચૂંટણીના આધારે આ બેઠક ઉપર આપણા સ્પીકર તરીકે બેસે છે. સ્પીકર પાસે પહેલા ઇન્સ્ટન્સમાં મત આપવાનો અધિકાર નથી, પરંતુ જ્યારે કાસ્ટિંગ વોટ આપવો હોય તો આપી શકે. બીજી વસ્તુ કે ભાઈ એકવાર સ્પીકર તરીકે પસંદગી પામ્યા હોય તો એમનો કાર્યકાળ કેટલો રહેશે? તો જો સ્પીકર તરીકે પસંદગી પામ્યા હોય તો એમનો કાર્યકાળ લોકસભાની મુદત જેટલો રહેશે. જ્યાં સુધી લોકસભા ચાલશે ત્યાં સુધી એ ચાલશે, રાઈટ? લોકસભાનું વિસર્જન થઈ જશે તો જ્યારે પણ નવી લોકસભા આવશે એની પહેલાં એ રાજીનામું આપી જ દેવાના છે, કેમ કે નવી લોકસભામાં એ સ્પીકર તરીકે તો બેસવાના નથી. અને એટલા જ માટે આપણે બોલી શકીએ ભાઈ લોકસભા ચાલશે ત્યાં સુધી એમનો કાર્યકાળ ચાલશે. પરંતુ ધ્યાન રાખવાનું કે જેવી લોકસભાનું વિસર્જન થઈ જાય છે સાથે સાથે તેઓ રાજીનામું નથી આપતા. નવી લોકસભા આવે એની બેઠકની તારીખ નક્કી થાય. તારીખ કોણ નક્કી કરે? જ્યારે પણ લોકસભાનું કોઈ બેઠક બોલાવવાની હોય તો એની તારીખ કોણ નક્કી કરે? તો તારીખ હંમેશા રાષ્ટ્રપતિ નક્કી કરશે.
સેશન બોલાવવા માટેનો પાવર છે રાષ્ટ્રપતિ પાસે છે, એટલે રાષ્ટ્રપતિ જાહેરાત તો કરશે ને કે આ દિવસે મળવાનું છે, એટલે એમને ખબર પડી ગઈ છે કે હવે નવું લોકસભા આવી ગઈ છે, એટલે નવી લોકસભા પહેલાં પોતાનો હોદ્દો ખાલી કરશે. ક્લિયર? એટલે નવી લોકસભાની તારીખ નક્કી ના થાય ત્યાં સુધી પોતાનો હોદ્દો ખાલી કરશે નહીં. ક્લિયર છે? આપણે વાત કરીએ છીએ લોકસભાના વડા, જે આપણે અહીંયા જે પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની કાર્યવાહી સંભાળે, એટલા માટે તો મેં તમને ત્યાં ક્લિયર કર્યું કે ભાઈ સરકારના જે વડા હોય છે એ પીએમ હોય છે. ક્લિયર? ઓકે. બીજું કે જ્યાં સુધી લોકસભાના સભ્ય રહેશે ત્યાં સુધી આ પદ ભોગવશે. દાખલા તરીકે આપણે નક્કી કર્યું કે ભાઈ લોકસભાની અંદર સ્પીકર બનવું છે, તો એની એક રિક્વાયરમેન્ટ શું હતી કે ભાઈ તમારે ગૃહના સભ્ય બનવું પડે કે ના બનવું પડે? સ્પીકર જે છે, બધી જ વાત કરીશું યાર, તમને મારા પર વિશ્વાસ રાખો, દરેકે દરેક વસ્તુને હું કવર કરીશ. પહેલા તમે તમારા ડાઉટ લઈને આવી જાઓ છો, બીજા લોકો શીખી રહ્યા છે, બરાબર? ડાઉટ તમારા બધા ક્લિયર થશે. આપણો એક કલાકનો ક્લાસ છે, છેલ્લે હું તમને દરેક વસ્તુ પૂછીશ કે તમને ખબર પડી કે નથી પડી, રાઈટ? તો અહીંયા વાત કરી રહ્યા છીએ આપણે કે જ્યાં સુધી લોકસભાના રહેશે, લોકસભાના સભ્ય રહેશે ત્યાં સુધી હોદ્દો ભોગવશે, કેમ કે આપણે નક્કી કર્યું છે કે લોકસભાની અંદરથી ચૂંટણી કરીને એમને મોકલવાના છે. લોકસભાની અંદર ચૂંટણી કરવી હોય તો એના સભ્ય તો હોવા જોઈએ ને, અને એટલા જ માટે લોકસભાના સભ્ય હશે એ જ વ્યક્તિ સ્પીકર બની શકશે. એનો મતલબ કે જમે લોકસભાની અંદરથી પોતાનો કાર્યકાળ પૂરો થઈ ગયો, હવે સભ્ય તરીકે તમારી ગેરલાયકાત સાબિત થાય તો પણ તમે તમારો હોદ્દો ગુમાવી શકો ને. તો તમારો જો પોતાનો હોદ્દો ગુમાવી બેઠા હોય સભ્ય તરીકેનો, તો પણ સ્પીકર તરીકે તમે પોતાનું પદ ગુમાવી દેશો. એનો મતલબ કે તમે જ્યાં સુધી લોકસભાના સભ્ય તરીકે ચાલુ રહેશો ત્યાં સુધી તમને આ જે હોદ્દો મળશે. ક્લિયર? બીજું કે અહીંયા આપણે એક ચર્ચા, જે તમારા બધાનો પ્રશ્ન છે કે ભાઈ પ્રોટેમ સ્પીકર છે એને શપથ લેવાના હોય, બરાબર? કેમ કે એની નિમણૂક થાય છે રાષ્ટ્રપતિ દ્વારા, પરંતુ બાકીના જે સભ્યો છે, બરાબર, એ ઓલરેડી ગૃહની અંદર એક મેમ્બર તરીકે, સભ્ય મેમ્બર તરીકે શપથ લઈ ચૂક્યા હોય છે. માટે આપણા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને કોઈ અલગથી શપથ લેવાના હોતા નથી. એનો મતલબ કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે એમને શપથ લેવાના હોય છે, તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે એમને શપથ લેવાના હોતા નથી. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે કે રાજીનામું કોણ આપશે? ચલો સ્પીકર તરીકે એમને રાજીનામું આપી દેવું છે, તો રાજીનામું કોણ આપશે? રાષ્ટ્રપતિને આપશે કે ડેપ્યુટી સ્પીકરને આપશે? તો રાજીનામું પોતાનું ડેપ્યુટી સ્પીકરને આપશે. એનો મતલબ કે સ્પીકર ડેપ્યુટી સ્પીકરને, ડેપ્યુટી સ્પીકર સ્પીકરને રાજીનામું આપશે. તો રાજીનામું એકબીજાને આપશે, ધ્યાન રાખજો ખાસ. તો ક્યાંનો એક પ્રશ્ન હતો તમારો કે નિમણૂક એકબીજાની કરે, તો હવે નિમણૂક એકબીજાની કરે, આપણે જોઈ લીધું ને કે નિમણૂક કઈ રીતે થાય છે. તો નિમણૂક તો અહીંયા ચૂંટણીથી થાય છે, નિમણૂક તો થતી જ નથી, સીધી સિમ્પલ વસ્તુ, ચૂંટણી દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે. એનો મતલબ કે રાજીનામું એકબીજાને આપી શકે. ક્લિયર છે? તો અહીંયા આપણે ડેપ્યુટી સ્પીકરની વાત કરીએ. ચલો હવે અહીંયા થોડી ઘણી આપણે વાત કરવી છે. સૌથી પહેલાં તો લોકસભાના અધ્યક્ષ તરીકે તેમની ફરજો શું હોય, બરાબર? એ જો ફરજો આપણે ચેક કરીએ તો આપણને ખબર પડે કે એમનું પદ શેના માટે, બરાબર, અગત્યનું છે. તો આપણે બધી જ વાત કરી લીધી છે અહીંયા કે ભાઈ એમને હોદ્દાના શપથ લેવાના નથી હોતા, ચૂંટણી દ્વારા પસંદગી થાય છે, કાસ્ટિંગ વોટ આપી શકે છે. ચલો હવે એમને હોદ્દા પરથી દૂર કરવા હોય તો શું કરવાનું, રાઈટ? એમને હોદ્દા પરથી દૂર કરવા હોય તો શું કરવાનું? તો અહીંયા પણ આપણે જ્યારે પણ કોઈને હોદ્દા પરથી દૂર કરવાનો હોય તો ઠરાવ આપણને ખબર જ છે, એક રિઝોલ્યુશન પાસ કરવું પડે, રાઈટ? અને આ જે રિઝોલ્યુશન છે એ પસાર કરતા પહેલા કેટલા દિવસની નોટિસ આપવી પડે? તો નોટિસમાં બધી સરખી જ છે, બરાબર, કે 14 દિવસની નોટિસ આપવી પડે જે પણ રિઝોલ્યુશન લાવીએ. એનો મતલબ કે સ્પીકરને પોતાના હોદ્દા પરથી દૂર કરાવે તો સ્પીકરને 14 દિવસ પહેલા નોટિસ આપવાની કે ભાઈ આજથી 14 દિવસ પછી તમને પોતાના હોદ્દા પરથી દૂર કરવા માટેની પ્રોસેસ જે છે અમે લોકસભામાં સ્ટાર્ટ કરીશું. ધ્યાન રાખજો, સ્પીકર એ ફક્ત લોકસભાના જ સભ્ય હોય છે ને, સ્પીકર જે છે એ લોકસભાના જ સભ્ય હોય છે, એમને રાજ્યસભા સાથે કોઈ લેવા દેવા છે? રાજ્યસભા સાથે કોઈ લેવા દેવા છે? તો રાજ્યસભા સાથે કોઈ લેવા દેવા નથી, તેનો મતલબ કે આ ઠરાવ રાજ્યસભામાં લઈ જવામાં આવશે ખરા. આ જે આપણે ઠરાવ પસાર કરવાનો છે એ રાજ્યસભામાં લઈ જવામાં આવશે તો નહીં લઈ જવામાં આવે. દાખલા તરીકે આપણે જો રાષ્ટ્રપતિ વિશે શીખ્યા તો રાષ્ટ્રપતિનો ઠરાવ બંને ગૃહમાં જતો હતો, લોકસભા અને રાજ્યસભા બંનેમાં.
પરંતુ સ્પીકર જે છે એમને લેવા દેવા ફક્ત લોકસભા સાથે જ છે, અને માટે એમને ઠરાવ ફક્ત લોકસભામાં જ લઈ જવામાં આવશે. ક્લિયર? એટલે ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જ્યારે લોકસભાના સ્પીકરને પોતાના હોદ્દા પરથી દૂર કરાવ હોય તો લોકસભાની અંદર વિશિષ્ટ બહુમતી અને રાજ્યસભાની અંદર જે છે એનો ટેકાની જરૂર પડે, તો આ વિધાન સાચું બને ખોટું બને? તો મેં કાલે પણ તમને કહ્યું હતું કે જીપીએસસી તમને ડાયરેક્ટલી બધી વસ્તુ નહીં પૂછે, બરાબર, એ પોતાની રીતે ગોઠવીને બધી જ વસ્તુ પૂછશે. અને એટલા જ માટે દરેકે દરેક કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. તો ચલો હોદ્દા પરથી દૂર કરવાની પ્રોસેસની વાત કરીએ. તો સૌથી પહેલાં ઠરાવ લાવવો પડે, 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે. આ ઠરાવની જ્યારે પ્રક્રિયા ચાલુ હોય, બરાબર, ઠરાવ જે દિવસે લોકસભાની અંદર લાવવામાં આવે એ દિવસે સ્પીકર તરીકે, એટલે કે સ્પીકરની સીટ ઉપર આ વ્યક્તિ બેસશે કે જેની સામે નોટિસ લાવવામાં આવી છે, ઠરાવ લાવવામાં આવ્યો છે, તો એ પોતાની કાર્યવાહીની અંદર જે છે ભાગ લઈ શકે. એનો મતલબ કે સ્પીકર તરીકે પોતાનો હોદ્દો નહીં સંભાળે, પરંતુ એને ભાગ લેવો હોય તો ભાગ લઈ શકે ખરા ને? ગૃહમાં તો બેસી શકે ને? તો ગૃહમાં એક સભ્ય તરીકે બેસશે. ક્લિયર? એનો મતલબ કે જ્યારે સ્પીકર તરીકે નહીં બેસે, એનો મતલબ કે એક મેમ્બર તરીકે બેઠા છે, કેમકે ગૃહના મેમ્બર તો છે ને સ્પીકર. અને જો ગૃહના મેમ્બર તરીકે બેસતા હોય અને પહેલા ઇન્સ્ટન્સમાં કોઈ બિલ આવે એમની પાસે, તો એની અંદર વોટ આપી શકે? તો પહેલા ઇન્સ્ટન્સમાં કોઈ પણ બિલ જો લોકસભાની અંદર લાવવામાં આવે તો એ વોટ કરી શકે, કેમકે ગૃહના મેમ્બર છે. પરંતુ હવે એમનો જે કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર છે એ નથી, કેમકે કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર કોનો છે? કે જે ખુરશી ઉપર બેસે, જે સ્પીકર તરીકે બેસે. અને એટલા માટે જો સ્પીકર તરીકે એ વ્યક્તિ નથી બેઠા અત્યારે, તો એમની સામે જે કાસ્ટિંગ વોટ જે છે એ નિર્ણાયક મત આપવાનો અધિકાર ગુમાવી હશે. તો સીધી સિમ્પલ વસ્તુ. એટલે અહીંયાથી કનેક્ટ શું કરવાનું કે જ્યારે સ્પીકર સામે પોતાની જે છે કાર્યવાહી પર, જેમના પોતાના હોદ્દા પરથી દૂર કરવાની પ્રોસેસ ચાલુ હોય, ત્યારે કાસ્ટિંગ વોટ આપી શકતા નથી. હવે અહીંયા જ્યારે એમને હોદ્દા પરથી દૂર કરવાનો હોય તો કઈ બહુમતીથી દૂર કરી શકાય? તો અહીંયા યાદ રાખવા માટે બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે. આપણે 4 વસ્તુની વાત કરી. એક તો આપણી પાસે છે લોકસભા, એક છે આપણી પાસે રાજ્યસભા. હવે લોકસભાની અંદર આપણી પાસે સ્પીકર છે, એક છે ડેપ્યુટી સ્પીકર, એક છે આપણા અહીંયા ચેરમેન છે, અને આ છે વાઇસ ચેરમેન. આમાંથી આ ચેરમેનનું પદ છે ઇઝ ઇક્વલ ટુ વાઇસ પ્રેસિડેન્ટ કહીશું આપણે, અને વાઇસ પ્રેસિડેન્ટ માટેની પ્રોસેસ અલગથી આપેલી છે. તો આપણે આને રૂલ આઉટ કરીએ. તો બાકીના 3 પદ રહ્યા કયા કયા? સ્પીકર, ડેપ્યુટી સ્પીકર ને વાઇસ ચેરમેન. આ ત્રણેય પદ એવા છે, આ ત્રણેય લોકો જે છે પોતપોતાના ગૃહના સભ્ય છે કે નહીં? પોતપોતાના ગૃહના સભ્યો છે ને ત્રણે ત્રણ. આ ચેરમેન તો વાઇસ પ્રેસિડેન્ટ છે, એટલે એ ગૃહના સભ્ય નથી. બાકીના 3 સભ્યો ગૃહના ચેરમેન છે, એટલે સોરી ગૃહના સભ્યો છે. અને જ્યારે ગૃહના સભ્યો હોય એમને હોદ્દા પરથી દૂર કરવાની પ્રોસેસ છે ત્રણેય માટે સરખી છે, અને ત્રણેય માટે આપણે એક જ જે છે બહુમતી લાગે છે, જેને આપણે કહીએ છીએ ઇફેક્ટિવ બહુમતી, જેનું ગુજરાતી થાય વાસ્તવિક બહુમતી અથવા તો પ્રભાવી બહુમતી. ક્લિયર છે? તો ઇફેક્ટિવ બહુમતીનો મતલબ થાય કે ભાઈ ટોટલ જે સભ્યો હોય એમાંથી જેટલી વેકેન્ટ સીટો હોય એ બાદ કરવાની, અને એના 50% સભ્યો યસમાં વોટ કરે તો અને તો જ સ્પીકર, ડેપ્યુટી સ્પીકર અથવા તો વાઇસ ચેરમેન, જેની સામે આ પ્રોસેસ ચાલુ હોય એને હોદ્દા પરથી દૂર કરી શકાય. તો યાદ રહેશે ત્રણે ત્રણ માટે ઇઝી છે. ઇફેક્ટિવનો મતલબ થાય ઓલ ધ ધેન મેમ્બર્સ. જ્યારે ઇંગ્લિશમાં ક્યાંય લખેલું હોય તો આવું લખેલું હોય ઓલ ધ ધેન મેમ્બર્સ, બરાબર. ઓલ ધ મેમ્બર્સનો મતલબ થાય એબ્સોલ્યુટ જે છે આપણી બહુમતી થાય, પણ જો ઓલ ધ ધેન મેમ્બર્સ લખેલું હોય એનો મતલબ થાય ઇફેક્ટિવ બહુમતી. એનો મતલબ દાખલા તરીકે 545 સભ્યો લોકસભામાં છે, પરંતુ અમુક લોકોના મૃત્યુ થયા હોય, અમુક લોકોએ રાજીનામા આપ્યા હોય, આવા 20 લોકો હોય તો 20 લોકોને ગણવાના ઇફેક્ટિવમાં. દાખલા તરીકે અહીંયા 545નું મેં એક્ઝામ્પલ આપ્યું, અને માનો કે ખાલી સીટો 15 છે તો ઇફેક્ટિવ સ્ટ્રેન્થ આપણી 530 થશે, અને આપણે 530ના જ 50% મત જોઈશે, એટલે કે 266 મત જોઈશે. અને આ 266 મત જો યસમાં પડે જે પણ વ્યક્તિ સામે આવો જે ઠરાવ લાવવામાં આવ્યો હોય, તો અને તો જ સ્પીકર તરીકેનો હોદ્દો એ ખાલી કરશે. સમજાયું ને? કોઈ કન્ફ્યુઝન આની અંદર? તો એ ઠરાવ તો મેં તમને ઓલરેડી રાષ્ટ્રપતિમાં શીખવાડ્યું છે ને, 50 સભ્યોનો ટેકો ને બધું જો ચૂંટણીમાં આવે. ઠરાવની ક્યાં વાત આવે? ઠરાવ રજૂ કરવાની વાતમાં શું આવે કે ભાઈ ઠરાવ પસાર કરવો હોય તો 4th ભાગના સભ્યો જે છે મંજૂરી આપવા જોઈએ, રાઈટ? તો મેં ઓલરેડી રાષ્ટ્રપતિમાં ઠરાવની પ્રોસેસ શીખવાડી છે, કદાચ તમે એ જોઈ હોય, બરાબર. એટલા માટે મેં એને ઇન્ક્લુડ નથી કર્યું અહીંયા.
આપણે અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર શીખીએ છીએ, જો ઠરાવ પસાર કરવાની પ્રોસેસ શીખીએ તો પછી બધું લાંબુ કરીને ક્યાં પહોંચશું આપણે? તો દરેકે દરેક સબ ટોપિક ક્લિયર કરતા જઈશું આપણે, તો જે મેઇન ટોપિક લઈને બેઠા છે એ નહીં પૂરો થાય. તો ઠરાવની પ્રોસેસ મેં ઓલરેડી તમને સમજાવી છે, બરાબર. રાષ્ટ્રપતિ જ્યારે મેં ચલાવ્યા, ઉપરાષ્ટ્રપતિ ચલાવ્યું છે ત્યારે, તો એ લેક્ચર જુઓ તમે. પ્રોબ્લેમ એ થાય છે કે દરેક લેક્ચરમાં નવા સ્ટુડન્ટ આવે, બરાબર, અને એમને બધા જ પ્રશ્નોનો આન્સર આ જ ક્લાસમાં જોઈએ છે, અને એ મારા માટે પોસિબલ નથી, કેમ કે દરેક લોકો દરેકે દરેક ક્લાસને પોતાનો ટાઈમ એક કલાક આપીને આવ્યા હોય છે, રાઈટ. અને એ મારી જોડેથી ઘણા લાંબા સમયથી શીખે છે, તો મારો એક શું કહેવાય, ડ્યુટી બને કે હું એમને એક કલાકની અંદર મેક્સિમમ જે છે નોલેજ આપી શકું. તો દરેક વસ્તુ દરેક વખતે એકને એક વાત કરવી મારા માટે ફિઝિબલ ના બને, એટલા માટે હું તમને ઘણી વાર કહું કે ભાઈ પાછલા લેક્ચર જુઓ. એનું કારણ એ જ છે, જો હું મને તો બરાબર, મારે તો આ ક્લાસમાં ભણાવવાનું છે, બીજા ક્લાસમાં ભણાવવાનું છે, તો હું તમને દરેકે દરેક ક્લાસની અંદર આ જ ક્લાસમાં બધી જ સમજ પાછલા ક્લાસવાળી બધી અહીંયા જ આપ્યા કરું, તો આ પ્રોસેસ આગળ વધશે ખરા, રાઈટ. એટલા માટે ક્લિયર છે, ઓકે. તો અહીંયા આપણને એ વસ્તુ ખબર પડી ગઈ, ભાઈ ઠરાવ પસાર કર્યો, તો ઠરાવ પસાર કર્યા પછી ક્યારે હોદ્દો ખાલી કરે? તો જ્યારે 50% કરતાં વધારે મત મળે, એ પણ યસની અંદર ઇફેક્ટિવ બહુમતીના આધારે, તો અને તો જ છે એના પોતાનો હોદ્દો ખાલી કરશે. અને જે દિવસે આવો ઠરાવ જે છે પસાર થઈ જાય, જે દિવસે ઠરાવ પસાર થઈ ગયો એ જ દિવસથી સ્પીકર પોતાનું જે છે હોદ્દો ખાલી કરી દેશે, રાઈટ. જે દિવસે આ રીતનો ઠરાવ પસાર થઈ જાય, રિઝોલ્યુશન એમને હોદ્દા પર દૂર કરવાનું, ત્યારે જ એમનો હોદ્દો ખાલી કરી દેશે. બીજી વસ્તુ, પગાર ભથ્થા કોણ નક્કી કરે? તો પગાર ભથ્થા આપણને ખબર જ છે કે સંસદનો પાવર છે, સંસદ નક્કી કરશે. ભારતના 31 ફંડમાંથી એમને ખર્ચે પાડવામાં આવે છે. અને બીજું, એમની સામે મતદાન કરી શકાય નહીં. એનો મતલબ શું છે, મતદાન કરી શકાય નહીં? એટલે એકવાર માનો કે સ્પીકર તરીકે હોદ્દા પર બેસી ગયા, એમનો એક પગાર નક્કી કરવામાં આવ્યો, અને એ જો કોઈ એવું સ્ટેન્ડ લે છે સરકારની વિરુદ્ધમાં કે એવું કોઈ સ્ટેન્ડ લે, તો સરકાર એમને મતદાન કરીને જે છે પગાર ઘટાડી શકે? તો એમના વિરુદ્ધમાં પગાર, એમના હિતના વિરુદ્ધમાં જે છે પગાર ઘટાડી શકાય નહીં. જેમ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ આ બધાનું ઘટાડી ના શકાય ને, એમની જે એમને કોઈ નિર્ણય લીધો છે એની વિરુદ્ધમાં સંસદ કોઈ પસાર ના કરી શકે. હા, જ્યારે એમની એગ્રીમેન્ટ હોય, એવી કોઈ સિચ્યુએશન ઊભી થાય, દાખલા કે હાલની સિચ્યુએશનની વાત કરીએ COVID-19ની, તો એમાં બધા લોકોએ પોતપોતાની રીતે પોતાનો પગાર ઘટાડવાની મંજૂરી આપી છે, અને એના માટે રિઝોલ્યુશન પાસ કરી, અને આપણે જે ઓર્ડિનન્સ બહાર પાડ્યો છે, અને ઓર્ડિનન્સમાં 30% પગારનો ઘટાડો કર્યો છે. તો આ જ રીતે ઘટાડો કરી શકાય, પરંતુ એમને કોઈ પર્સનલ કારણથી જેને સંસદ બદલો ના લઈ શકે, રાઈટ. સંસદ એવું ના કે ભાઈ ચલો હવે અમારે તમારો પગાર ઘટાડી નાખવો છે 30%, 40%, તેવું એમના વિરોધમાં આવું ના કરી શકે. એકવાર એમને હોદ્દો મળી ગયો છે, તો જે પગાર નક્કી કર્યો છે એ જ મળતો રહેશે, બરાબર. પગારમાં વધારો થઈ શકે ખરા, પણ ઘટાડો થશે નહીં. ક્લિયર થયું આટલું કોન્સેપ્ટ? તો આપણે સ્પીકર તરીકેનું પદ ઊભું કરી દીધું છે, એમની બધી લાયકાતો આપણે જોઈ લીધી છે કે ભાઈ કઈ રીતે એમને બેસાડવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે સમજવાનું શું કે સ્પીકર બેસાડાય છે તો એમની કોઈ કામગીરી તો હશે ને, સ્પીકરની કામગીરી તો હોય ને. તો બસ આપણે એ સત્તા શું છે એમની પાસે, એમની કામગીરી શું છે એ સમજીએ. એ સમજતા પહેલાં હું થોડા ઘણા મારા કોર્સીસની વાત કરીશ. તો સૌથી પહેલાં GCRTનો કોર્સ આપણે લોન્ચ કર્યો છે, જે આજે 6 વાગે પહેલું ચેપ્ટર રાજ્યશાસ્ત્ર, બરાબર, એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. પહેલું જ ચેપ્ટર જે 11મા ધોરણનું છે એની ચર્ચા આજે 6 વાગે થશે. તો એ ક્લાસમાં તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો, પ્લસની અંદર આવશે. એ જ રીતે ક્લાસની બેચ આપણે મંગળવાર, ગુરુવાર અને શનિવાર આ 3 દિવસ આવશે, અને આ 3 દિવસ આપણો 6 વાગે ક્લાસ છે. તો કાલે આપણે જે છે નાગરિકતાની ચર્ચા ઓલરેડી સ્ટાર્ટ છે, એ નાગરિકતાની ચર્ચાને આપણે આગળ વધારીશું. તો ક્લાસનો જે બેચ છે એની અંદર પણ આ પ્રમાણે છે. સાથે સાથે આજે GPSCનો જે કોર્સ છે એની અંદર ક્વોલિટીનો 12 વાગે કોર્સ સ્ટાર્ટ થવાનો છે, અને એમાં આપણું લક્ષ્મીકાંતનું પહેલું ચેપ્ટર છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જે છે એની ચર્ચા કરીશું. તો 1.5-2 કલાકનો ક્લાસ રહેશે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો જો તમારે ક્વોલિટી શીખવું હોય GPSC માટે. એ જ રીતે કાલથી આપણો જે છે ઇકોનોમીનો લેક્ચર સ્ટાર્ટ થશે, એમાં આપણે રમેશસિંહનું જે પહેલું ચેપ્ટર છે એને આપણે કવર કરીશું. ક્લિયર છે? તો આ GPSCનો જે કોર્સ છે એ બધી એક્ઝામ માટે કામ આવશે. હવે દરેક એક્ઝામ માટે ક્વોલિટી અલગ અલગ ના હોય, બરાબર. આજે GPSCનો કોર્સ છે એ દરેક વસ્તુ માટે તમારું કામ આવશે. ક્વોલિટી તો એક જ હોવાનું, એ બદલાશે.
એટલા માટે આ જે કોર્સ એવો છે કે જીપીએસસીની તમે કોઈ પણ એક્ઝામને ટાર્ગેટ કરતા હોય એટલે મિશન જીપીએસસી અંતર્ગત આપણે એને ટાર્ગેટ કરી છે. ઓકે, તો બંને કોર્સ જે છે એક આજે અને એક કાલથી સ્ટાર્ટ થઈ જશે. અને સાથે સાથે જો તમારે ઇકોનોમીની અંદર માધવ સર દ્વારા પણ તમને ઇકોનોમી ભણાવવામાં આવશે 3 વાગે, રાઈટ, તો બંને કોર્સ આપણે સ્ટાર્ટ કર્યા છે, એમાં તમે બંને ક્લાસની અંદર જોડાઈ શકો છો. જોડાવા માટે શું કરવાનું છે? તો જોડાવા માટે સૌથી પહેલાં તો તમારે પ્લસનું સબસ્ક્રિપ્શન લેવાનું છે. હવે સબસ્ક્રિપ્શનનો મતલબ સૌથી પહેલા સમજો, હવે હું સમજાવીને થાક્યો છું. સબસ્ક્રિપ્શનનો મતલબ થાય કે તમે પ્લેટફોર્મનું એટલે કે જીપીએસસીનું સબસ્ક્રિપ્શન લો છો, કોઈ એક એજ્યુકેટરનું, કોઈ એક ક્લાસનું, કોઈ એક કોર્સનું નથી લેતા. દાખલા તરીકે તમને ખબર હશે નેટફ્લિક્સ, એમેઝોન, આ બધાના સબસ્ક્રિપ્શન લીધા પછી તમે અંદર જેટલી પણ વસ્તુ છે એનો એક્સેસ મેળવી શકો છો ને. અલગ અલગથી તમારે અલગ અલગ મૂવી, અલગ અલગ વેબ સિરીઝ ખરીદવાની જરૂર પડે છે, એ રીતે અહીંયા પણ આપણે સબસ્ક્રિપ્શન મોડ ઉપર ચાલે છે. અને અહીંયા તમે એકવાર જીપીએસસીનું સબસ્ક્રિપ્શન લઈ લીધું છે એટલે એની અંદર આવતા બધા જ કોર્સ, બધા જ એજ્યુકેટરનો એક્સેસ તમને મળી જશે. જેટલી પણ વસ્તુ અવેલેબલ છે આ પ્લેટફોર્મ પર એ બધી જ વસ્તુ તમારા માટે ઓપન થઈ જશે. અને એનો મતલબ થાય સબસ્ક્રિપ્શન. એટલે એકવાર તમે સબસ્ક્રિપ્શન લો છો પછી આપણી પ્લેટફોર્મ પર જેટલા પણ એજ્યુકેટર છે બધાને લાઈવ લેક્ચર, રેકોર્ડેડ વિડીયો, એમની પીડીએફ બધું જ તમને મળશે. આપણા ક્લાસીસની વાત કરીએ તો 10 વાગે આપણો સ્પેશિયલ ક્લાસ હોય છે, 12 વાગે પ્લસ અને 6 વાગે પ્લસ. તો આ રીતે 3 ક્લાસ ડેઈલી તમને મળશે. આજે 12 વાગ્યાના ક્લાસ છે એ સોમવારથી લઈને શુક્રવાર સુધી, 6 વાગ્યાના ક્લાસ છે સોમવારથી લઈને શનિવાર સુધી, અને જે સ્પેશિયલ ક્લાસ છે આપણા 10 વાગે ડેઈલી રહેશે. આ 10 વાગ્યા ડેઈલીમાં આપણે સોમવારથી શુક્રવાર સુધી થિયરી ભણીશું અને સેટરડે સન્ડે આપણે એમસીક્યુની ચર્ચા કરીશું. જો વધારાનો ક્લાસ રાખવાનો હશે તો હું તમને પહેલાંથી જાણ કરીશ આપણી ટેલિગ્રામની ચેનલની અંદર. ક્લિયર છે? તો આ મારા ક્લાસીસના ટાઈમ છે. બીજી વસ્તુ કે તમારે આની અંદર પ્લેટફોર્મ પર જોડાવા માટે શું કરવાનું છે, તો ગેટ સબસ્ક્રિપ્શન ક્લબ. અહીંયા તમને 24 મહિના, 12 મહિના જે છે એના 2 પ્લાન જોવા મળશે. આ 2 પ્લાન હું તમને રેકમેન્ડ કરીશ કે જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે તો એટલીસ્ટ 1 વર્ષ અથવા 2 વર્ષનો પ્લાન લો, કે જેથી કરીને તમને પાછળથી વારંવાર આ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર ના પડે. એફોર્ડેબલ પ્રાઇસ છે. જો તમે 2 વર્ષનું લો છો તો તમને દિવસના 10 રૂપિયાની આજુબાજુ કોસ્ટ પડે નહીં, કેમ કે અહીંયા કન્ટિન્યુ કરશો તો 8400 બતાવે છે. પણ જો તમે મારો કોડ નોવેલ સ્ટડી યુઝ કરો, નોવેલ સ્ટડી કોડ યુઝ કરવાથી 10% ડિસ્કાઉન્ટ મળશે અને 7560ની અંદર તમને આખો કોર્સ પડશે, એ પણ 2 વર્ષ માટે. બીજી વસ્તુ કે અહીંયા તમારી પાસે ક્રેડિટ પણ ભેગા થયા છે, સ્પેશિયલ ક્લાસ જોયા છે તમે, તો એ પણ તમે 10% સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકો. તો 10 રૂપિયાની આજુબાજુ તમને કોસ્ટ આવે દિવસની, 2 વર્ષ સુધીનો પ્લાન, એમાં પણ 35થી પણ વધારે એજ્યુકેટર, લાઈવ કોર્સિસ, એ પણ તમે રેકોર્ડેડ વિડીયો જોઈ શકો, ક્વિઝ અવેલેબલ છે, તમે જે પણ ભણો છો એની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો આટલી બધી વસ્તુ તમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. તો પ્લેટફોર્મને એક ચાન્સ આપવો જોઈએ તમારે. અને આ પ્લેટફોર્મ પર બરાબર તમે અત્યાર સુધી જીવનમાં 12મા ધોરણ સુધી, કોલેજ સુધી ઘણો ખર્ચો કર્યો છે, ઘણું ભણ્યા છો, હવે લોક તમારા માટે ભણવાનું છે, તો એક એક ચાન્સ આપી શકાય કે ભાઈ ઓનલાઈન પ્રિપેરેશન કઈ રીતે થાય છે, શું આ ઓનલાઈન પ્રિપેરેશન જે છે તમારા કેરિયરની અંદર કોઈ તમને હેલ્પ કરશે કે નહીં, રાઈટ? તો એ તમારે એક ચાન્સ લેવાની જરૂર છે. અને અમારા તરફથી અમે એશ્યોરન્સ આપીએ છીએ કે ભાઈ તમને ક્વોલિટી એજ્યુકેશન અહીંયા મળશે અને 100% તમારી જે એક્ઝામ છે એમાં તમને હેલ્પફુલ રહેશે. તો કન્સિડર કરી શકો તમે આને. મારો કોડ છે નોબલ સ્ટડી, ના કોડ યુઝ કરવાથી તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓલરેડી મેં અહીંયા એક ચેટની ઉપર એક મેસેજ પિન કરેલો છે, દરેક પીડીએફ દરેક વિડીયોની નીચે જ ઓપ્શન અવેલેબલ રહેશે, ડાઉનલોડ પીડીએફનું ઓપ્શન અવેલેબલ રહેશે. એકવાર વિડીયો લાઈવ પૂરો થયા પછી 10-15 મિનિટનો ટાઈમ લેશે પ્રોસેસિંગ, અને પછી પાછળથી આવી અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો. એક્ઝેક્ટલી 10-20 મિનિટનો ટાઈમ લેશે, રાઈટ? અને ત્યાર પછી પીડીએફનો ઓપ્શન તમને એ વિડીયોની નીચે અવેલેબલ રહેશે, અથવા તો 3 ડોટ આવે એના ઉપર ક્લિક કરો તો તમને ડાઉનલોડનો ઓપ્શન દેખાશે. બરાબર, એ હું ના કહી શકું કે ભાઈ લોકડાઉન પછી કેટલી પ્રાઇસ રહેશે, કેમકે મને ના ખબર હોય એ બધું. બરાબર, કેમકે પ્લેટફોર્મ છે તો પ્લેટફોર્મ બહુ મોટું છે, તો એ લોકો નક્કી કરે પોતાની પોલિસી. તો પ્રાઇસ એટલી રહેશે, વધશે, એવું હું ના કહી શકું. પછી હું એવું કહું તમને અત્યારે વધશે અને પછી એટલી રહે, તમે મને ગાળો આપો કે સર કહેતા હતા વધશે, તો મને કંઈ જ નથી ખબર. ચોખ્ખી સીધી સિમ્પલ વસ્તુ કે ભાઈ મને નથી ખબર. બરાબર, તમારે ભણવું છે તો હું તમને એટલું કહું કે મારા આટલા કોર્સિસ છે, આ લોકો આ ભણાવી રહ્યા છે, અને મારા કોર્સિસ જે સ્ટાર્ટ થવાના છે એનું મેં તમને નોલેજ આપી દીધું. ઓકે, તો ચલો આજે મેં તમને એક મેસેજ પિન કર્યો છે, મેસેજ વાંચો, એની અંદરથી ડાયરેક્ટલી તમે જે છે જોડાઈ શકો છો અન એકેડેમીની અંદર.
ઓકે ચલો આગળ વધીએ. હવે તો આગળ આપણે સ્પીકરની કાર્ય અને સત્તાઓ વિશે માહિતી લઈએ. ક્લિયર છે? તો લોકસભાના સ્પીકર જે અધ્યક્ષ હોય છે એમની સત્તાઓ શું હોય છે? તો સૌથી પહેલા એમનું મુખ્ય કામ શું છે કે ભાઈ લોકસભાની જે કાર્યવાહી છે એનું સંચાલન કરવાનું કામ છે ને મુખ્ય, એમને શું કામ બેસાડીએ છીએ કે ભાઈ સૌથી પહેલાં તો લોકસભાની અંદર જે ઓર્ડર છે અને ડિકોરમ છે એ મેન્ટેન કરશે કે ભાઈ કોઈ સભ્ય વધારે પડતું બોલતો હશે તો બેસાડી દેશે, કોને ઊભા કરીને કોને પ્રશ્ન પૂછવાનો છે, કોને જવાબ આપવાનો છે, આ બધું ઓર્ડર કોણ મેન્ટેન કરશે, ડિકોરમ કોણ મેન્ટેન કરશે. દાખલા તરીકે હું તમારો ક્લાસ લઈ રહ્યો છું બરાબર, અને વધારે પડતી કોમેન્ટ કોઈ કરતા હોય તો મારે બોલવું પડે ને વચ્ચે કે ભાઈ શાંતિ રાખો, પેશન્સ રાખો, ધ્યાનથી બરાબર સમજીએ, શાંતિથી આપણી જે કાર્યવાહી છે આગળ વધે છે. તો હું અહીંયા ડિકોરમ જાળવવાનું કામ કોણ કરે છે? તો ડિકોરમ જાળવવાનું કામ હું કરું છું. એ રીતે જ્યારે લોકસભાની વાત કરીએ છીએ રાઈટ, હા, અને પછી દંડ આપવાની પણ સુવિધા છે જ આપણી પાસે, બ્લોક કરી દઈએ આપણે રાઈટ. બ્લોક ક્યારે કરીએ? પણ બ્લોક ક્યારે કરીએ? આપણે એમસીક્યુ હોય તો જ બ્લોક કરીએ, બાકી કોઈને બ્લોક નથી કરતા બરાબર. ચાલ તો આપણે અહીંયા વાત કરીએ બંને ગૃહના, જે વાત પછી આવશે. સૌથી પહેલા સમજીએ કે ભાઈ લોકસભા જે છે તો લોકસભાની જે સામાન્ય કાર્યવાહી છે કે ભાઈ લોકસભાની અંદર બિલ લાવવામાં આવશે, લોકસભાની અંદર જે છે ચર્ચાઓ કરવામાં આવશે, પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ બધા એકોર્ડિંગ ટુ કોના ઓર્ડર ઉપર કામ ચાલશે? આ બધું તમે સંસદની કાર્યવાહી જોઈ હોય તો કોઈ પણ વ્યક્તિ બે વ્યક્તિ સામે સામે વાત કરે ક્યારે, કે એક નેતા પેલી બાજુ ઊભા હોય, બીજા નેતા આ બાજુ ઊભા હોય, બંને સામે સામે વાત કરે, દરેક જવાબ કોણ આપવાનો હોય? તો દરેકે દરેક જવાબ સ્પીકરને આપવાનો હોય બરાબર. તો દરેક વસ્તુનો જવાબ સ્પીકરને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, અને એટલા માટે ક્યારે બે નેતાઓ સામે સામે વાત ના કરે. હા, લોકો વિરોધ કરે, બેન્ચ ખખડાવે, પણ એનો મતલબ એવો નથી કે એક ડિકોરમ જાળવવાનું હોય દરેકે દરેક વસ્તુ. હવે માનો કે અહીંયા ચેટ ચાલે છે, તમે ચાર પાંચ લોકો ચેટમાં ઝઘડો તો એ યોગ્ય કહેવાય? હું અહીંયા બેઠો છું ને તમે ઝઘડો તો યોગ્ય ના કહેવાય. અને એટલા માટે ડિકોરમ જાળવવાનું કામ કોણ કરે છે? તો સ્પીકર ડિકોરમ જે છે, સ્પીકર જે છે એ આ કામ કરશે ડિકોરમ જાળવવાનું. તો ઓર્ડર મેન્ટેન કરે છે, લોકસભાની સામાન્ય ગૃહનું જે કામકાજ છે એનું સંચાલન કરે છે રાઈટ. તો બીજી વસ્તુ છે કે જ્યારે પણ કોઈ બિલ આવે તો આપણે જોયું ને કે બિલ ઉપર મંજૂરી કોની લેવી પડે, એટલે કે બિલ રજૂ કરવા માટે આપણે સ્પીકરની જે પરમિશનની જરૂર પડે કે ના પડે? લોકસભાની અંદર બિલ લાવવું હોય તો સ્પીકરની પરમિશન જરૂર પડે. એનાથી પણ આગળ વધીને સ્પીકર પાસે એક સ્પેશિયલ પાવર છે કે ભાઈ જ્યારે એમની પાસે બિલ આવે છે ને એમાં પૈસા પૈસા લખેલું હોય, આપણે સમજ્યા ને પહેલા, તો એ નાણાં બિલ છે કે નાણાકીય બિલ છે એ નક્કી કોણ કરશે? તો નાણાં વિધેયક છે એટલે કે મની બિલ છે એ નક્કી કરવાનો પાવર પણ આપણે સ્પીકર પરને આપેલો છે. સ્પીકર નક્કી કરશે, અને સ્પીકર એ મની બિલ છે તો મની બિલનો સિક્કો લગાવશે, એમનો સહી કરશે બરાબર, કે આ ભાઈ મની બિલ છે તો રાષ્ટ્રપતિ પાસે મોકલી દેશે. અને એનો મતલબ કે મની બિલનો નિર્ણય કરવાની સત્તા, આખરી સત્તા કોની છે? તો આપણા સ્પીકરની છે. તો બે પહેલી વસ્તુ જોઈ કે સંસદની સામાન્ય કાર્યવાહીનું જે સંચાલન કરે છે, ઓર્ડર ડિકોરમ મેન્ટેન કરે છે, બીજું નાણાં વિધેયક છે કે નહીં એ નક્કી કરવાની સત્તા સ્પીકરની છે. બીજું કે જ્યારે પણ લોકસભા અને રાજ્યસભાને ભેગી બોલાવવામાં આવે તો સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે ભેગી ક્યારે બોલાવવામાં આવે? તો એક તો રાષ્ટ્રપતિ પોતાની રીતે બોલાવી શકે એમને જરૂર લાગે ત્યારે, અને બીજી એવી કન્ડિશન છે કે સંસદની અંદર એક ગૂંચવણો ઊભી થઈ હોય, ડેડલોક ઊભો થયો હોય સામાન્ય કાર્યવાહીની બાબતમાં. સામાન્ય કાર્યવાહીનો મતલબ થાય કે સામાન્ય વિધેયકમાં, અને સામાન્ય વિધેયકમાં ડેડલોક થાય તો રાષ્ટ્રપતિ આવી સભા બોલાવી શકે, અને આવી સભાનું સંચાલન કરનાર એક વ્યક્તિ તો જોઈએ ને, દરેક જગ્યાએ એક સંચાલન કરનાર વ્યક્તિ જોઈએ. અને આ સંચાલન કરનાર વ્યક્તિ કોણ રહેશે? તો એ પણ આપણે લોકસભાના સ્પીકર રહેશે. અને ધ્યાન રાખજો, જો પરીક્ષામાં તમને પૂછવામાં આવે કે આ સંયુક્ત બેઠકનું સંચાલન કોના નિયમ પ્રમાણે થશે, સંસદના નિયમ, લોકસભાના નિયમ, રાજ્યસભાના કે રાષ્ટ્રપતિના નિયમો, કોના નિયમ મુજબ ચાલશે? તો જ્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે તો લોકસભાના સ્પીકર એનું જે છે સંભાળી રહ્યા છે અધ્યક્ષ સ્થાન, એનો મતલબ છે કે લોકસભાના નિયમો મુજબ જ એની કાર્યવાહી ચાલશે. તો આવું પણ પરીક્ષામાં પૂછાયેલું છે પહેલા રાઈટ. તો લોકસભાના સ્પીકર જે છે બરાબર એ આ ગૃહની કાર્યવાહી, બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કરશે, જોઈન્ટ સેશનનું સંચાલન કરશે, અને લોકસભા છે એ લોકસભાના નિયમો મુજબ જ જોઈન્ટ સેશન ચાલશે. એટલે ત્રણ કામ મુખ્ય છે, એક તો નાણાં બિલની વાત કરી,
જે લોકસભાની સામાન્ય કાર્યવાહી ગૃહનું સંચાલન એ કરી શકે, ત્રીજું બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ પણ સંભાળશે. તો આ ત્રણ વસ્તુ અગત્યની છે. આગળની એક વસ્તુ છે કે ભાઈ ગૃહમાં બંધારણ, કામકાજના નિયમો વગેરેની અદઘટન કરવાની આખરી સત્તા કોની છે? ચલો બંધારણમાં બે લોકો ઝઘડે છે કે ભાઈ બંધારણમાં આવું લખેલું છે, બીજો કહે છે આવું લખેલું છે, તો છેલ્લે એ નક્કી કોણ કરશે કે બંધારણમાં શું લખેલું છે? તો ગૃહની અંદર કોણ નક્કી કરશે? તો ગૃહની અંદર અર્થઘટન કરશે સ્પીકર. પણ જો તમને વાત કરું કે આખા દેશની અંદર બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની પાસે છે, તો જો આપણે આખા દેશની વાત કરતા હોય તો સુપ્રીમ કોર્ટ. પરંતુ ગૃહની અંદર કાર્યવાહી ચાલી રહી છે અને કોઈ મૂંઝવણ ઊભી થઈ છે, કોઈ વ્યક્તિ કહે છે ના ના આવું લખેલું નથી, બીજો કહે છે ના આવું લખેલું છે, તો સ્પીકર કહે છે કે ભાઈ તમે બંને બેસી જાઓ, આવું લખેલું છે. અને સ્પીકરની વાત કેવી રહેશે? માન્ય રાખવામાં આવશે. એ જ રીતે સંસદની કાર્યવાહીના જે નિયમો છે, કામકાજના નિયમો છે, લોકસભાના નિયમો છે, બે વ્યક્તિઓ ઝઘડી રહ્યા હોય, એક કહે છે કે ભાઈ ઓર્ડર પર લો, બીજો કહેશે ઓર્ડર પર ના લેવાય, બરાબર? તો આ બંનેમાં કોણ નક્કી કરશે? કામકાજના નિયમો શું કહી રહ્યા છે એનું પણ અર્થઘટન કરવાની સત્તા સ્પીકરની રહેશે, અને એ પણ આખરી રહેશે. સ્પીકર જે કહેશે માનવું પડશે. તો આ ચોથી વસ્તુ પણ થઈ ગઈ અગત્યની. બીજું કે યાર સ્પીકર હોદ્દા પર બેઠા હોય તો પાછલી બેન્ચ બે ચાર લોકો ભેગા થઈને એમની જે છે નિંદા કરશે, એમનો વિરોધ કરશે કોઈ કે ભાઈ આ સ્પીકર બરાબર કામગીરી નથી કરી રહ્યા, બરાબર નહીં મજા આવતી, એવું કરશે? તમે અહીંયા કરી શકો ને, બરાબર? તો એ રીતે બરાબર અહીંયા તમે કરી શકો પણ ત્યાં સંસદમાં ના થાય. એનો મતલબ કે જ્યારે હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ જે છે એમની સમક્ષ લાવવામાં આવે ત્યારે જ એમના વિશે ચર્ચા કરવાની, રાઈટ? એમને જો એમની કામગીરી તમને નથી ગમતી, તમે ઠરાવ લાવી શકો કે ના લાવી શકો? એમની કામગીરી જે છે તમને નથી ગમતી ગૃહના મેમ્બરને, તો એ ઠરાવ લાવશે. અને એનો સીધે સીધો મતલબ કે ઠરાવ સિવાયની બાબતમાં એમને જે કાર્યો કર્યા છે, એમની જે વર્તણૂક છે, એના વિશે લોકસભામાં કોઈ પણ પ્રકારની ચર્ચા ના થાય. ચાર લોકો ઊભા થઈને એમના કે સ્પીકર બરાબર કામગીરી નથી કરતા, જો તમને એવું લાગે છે કે કામગીરી નથી કરતા તો એમના વિરુદ્ધ તમે ઠરાવ લાવો, એટલે એમની ટીકા પણ ના થાય, એમની ચર્ચા પણ ના થાય. ક્લિયર છે? તો આ એમની સત્તાઓ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન છે. આગળ જોઈએ કે કામગીરી કરે છે શું. તો સૌથી પહેલા ગૃહની જો એમણે સભા બોલાવી હોય તો આ ગૃહની સભાને એમને આગળ વધારવી છે કે નથી વધારવી એ કઈ રીતે નક્કી કરશે? ગૃહની અંદર જે સભા જે છે તો એ કોરમના આધારે નક્કી થાય. અને કોરમનો મતલબ સીધે સીધો એવો થાય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સભા, કોઈ પણ મિટિંગ કરવી હોય તો જે ઓછામાં ઓછા સભ્યોની જરૂર પડે, મિનિમમ સભ્યો, બરાબર એટલા સભ્યો હશે તો જ કોરમ બરાબર આગળ વધશે. દાખલા તરીકે આપણે આખા ગામની સભા બોલાવી હોય અને સરપંચને સભ્યો બધા આવ્યા ને, ભાઈ ગામના લોકો જ ના આવ્યા તો ગામની સભા થશે? ગ્રામસભાની અંદર પણ એક કોરમ હોય ને, એમ દરેકે દરેક જગ્યાએ કોરમની જોગવાઈ છે. ગ્રામસભાની અંદર કોરમ ના હોય, ગ્રામસભા વાંચી છે તો ગ્રામસભાની અંદર પણ કોરમ હોય, અમુક સભ્યો જોઈએ તો જ ગ્રામસભાની બેઠક થાય, રાઈટ? તો ધ્યાનથી વાંચજો કે ભાઈ કોરમ એમાં હોય છે કે નથી હોતી. તો કોરમ દરેક જગ્યાએ હોય, રાઈટ? એક તો એક સિમ્પલ વસ્તુ છે કે તમે મિટિંગ બોલાવો છો તો અમુક સભ્યો તો આવવા જોઈએ ને. ઓકે, તો કોરમ જે છે એ કોરમ ના થાય તો ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે, બરાબર? તો એડજોન મોશન જે છે એ વસ્તુ અલગ છે ને એડજોનમેન્ટ છે એ અલગ વસ્તુ છે, તો બંને સમજો ખાસ. તો કોરમ જે છે, કોરમ ના થાય તો ગૃહને જે છે સ્થગિત કરી દેવામાં આવે છે. તમને પેલું સાઇનડાઈ ખબર હશે, સાઇનડાઈનો મતલબ શું થાય? સમાચારમાં આવે કે અનિશ્ચિત કાળ કે લીધે સ્થગિત, કે ભાઈ નેક્સ્ટ મિટિંગનો ટાઈમ આપ્યા વગર જ્યારે સ્થગિત કરી દેવા મિટિંગને, તો આપણે એને કહીએ છીએ અનિશ્ચિત કાળ તક કે લીધે સ્થગિત, એને કહેવાય સાઇનડાઈ, રાઈટ? તો એ જ છે કે ભાઈ કોરમ ના થાય તો ગૃહને સ્થગિત કરી દેવામાં આવે. એનો મતલબ કે ભાઈ લોકસભાની જે છે કોરમ છે કેટલી છે હાલમાં? લોકસભાની કોરમ કેટલી છે? તો લોકસભાની જે કોરમ છે આપણે 10% નક્કી કરી છે, અથવા તેને આપણે 1/10 કરીએ, તો 545 ના 1/10 કરીએ એટલે એને ભાગ્યા 10 કરીએ કેટલા થાય?
તો 54.5 છે, એટલે કે 55 જે છે લોકો હાજર હોવા જોઈએ, રાઈટ? તો 55 છે એની કોરમ છે, અને 55 લોકો હાજર હોય તો અને તો જ સભા આગળ વધશે. જે દિવસે 55 ઓછા લોકો આવે એ દિવસે સભાને સ્થગિત કરવાની જવાબદારી કોની રહેશે? સ્પીકરની રહેશે. બીજું જોયું કે ભાઈ કાસ્ટિંગ વોટ આપી શકે, તો એ પણ સાચું છે, કાસ્ટિંગ વોટ પોતે આપી શકે ને. ત્રીજી વસ્તુ છે સિક્રેટ લોકસભાની બેઠક બોલાવી શકે. હવે આ સિક્રેટ લોકસભાની બેઠક એટલે શું? જો જ્યારે પણ લોકસભાની બેઠક થતી હોય, બરાબર, તો સ્પીકર બેસે છે, બધા સભ્યો બેસે છે, એની સાથે આપણી પાસે એક વ્યૂઇંગ ગેલેરી પણ હોય કે જેની અંદર લોકો બેસીને આ જે સભા છે એનું, બરાબર, અથવા બીજા અધિકારીઓ જે પણ છે બધા બેસીને આ સભાને જુએ ને. જ્યારે સિક્રેટનો મતલબ એવો થાય કે જે દિવસે લોકસભાના જે સ્પીકર એવું કે આજે ભાઈ વ્યૂઇંગ ગેલેરી બંધ રાખવામાં આવશે, ફક્ત ગૃહના જેટલા મેમ્બર છે એ જ ગૃહની મીટિંગમાં હાજર રહેશે, રાઈટ? જેટલા સભ્યો છે એ જ હાજર રહેશે, બીજા લોકો નહીં આવે, તો એને કહેવાય છે સિક્રેટ લોકસભાની મીટિંગ. કે જ્યાં કોઈ ખાસ અગત્યના એજન્ડાની વાત કરવાની હોય, ખાસ અગત્યના નિર્ણય લેવાના હોય, કોઈ નીતિ વિષયક કે જેની દેશમાં આપણે એ વખતે જાહેરાત કરવાની જરૂરી ના લાગતી હોય સરકારને, તો એ વખતે કોણ નક્કી કરશે? તો એ વખતે નક્કી કરશે સ્પીકર. તો સિક્રેટ લોકસભાની બેઠક બોલાવી શકે, સાથે સાથે સિક્રેટ લોકસભાની મીટિંગ બોલાવી શકે. અને એમાં જે છે લોકોને, જેમ તમે પેલું રાષ્ટ્રપતિ વિશે વાંચ્યું હશે કે રાષ્ટ્રપતિ જ્યારે મીટિંગ બોલાવે ત્યારે એમને જે ઉમેદવારો જે સભ્યો છે એમની હાજરી ફરજિયાત કરી શકે ને, કે ભાઈ તમારે આવવું જ પડશે, એ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે સભ્યોની ગેરલાયકાત નક્કી કરી શકે. આપણે પક્ષપલટા વિરોધી કાયદો તો ભણ્યા જ છીએ, તો પક્ષપલટા વિરોધી કાયદો જે છે એ શું કહે છે કે ભાઈ જ્યારે પણ પક્ષપલટા વિરોધી કાયદો એન્ટી ડિફેક્શન લો લાગુ પડે તો ફરિયાદ સૌથી પહેલાં કોની પાસે આવે? તો ફરિયાદ સૌથી પહેલાં સ્પીકર પાસે આવે, લોકસભાની વાત કરીએ તો. અને સ્પીકર પાસે ફરિયાદ આવે તો જ એની ગેરલાયકાત નક્કી કરવાની સત્તા સ્પીકર પાસે છે. અહીંયા જે છે સુઓ મોટો ના થઈ શકે, રાઈટ? એટલે કે સ્પીકર પોતાની રીતે કોઈ પણ સભ્યની ગેરલાયકાત ના ઠેરવી દે, એની પાસે પહેલી સૌથી પહેલાં ફરિયાદ આવવી જોઈએ. તો આ નિર્ણય ઉપર ન્યાયિક પુનરાવલોકન થઈ શકે છે, જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે. જો સ્પીકર કહે છે કે ભાઈ આ વ્યક્તિ જે છે ગૃહમાંથી બરખાસ્ત કરવામાં આવે છે, અને જે એ સભ્ય છે જો સુપ્રીમ કોર્ટમાં જાય તો એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે ખરા સૌથી પહેલાં, તો જ્યુડિશિયલ રિવ્યૂનો કોન્સેપ્ટ છે. અને આ જ્યુડિશિયલ રિવ્યૂનો કોન્સેપ્ટ એન્ટી ડિફેક્શન લોમાં કયા જે છે ચુકાદા પછી આવ્યો છે એવું તમને પરીક્ષામાં પૂછે. ચલો કયા કેસ પછી આવ્યો છે, ઓલરેડી મેં ભણાવ્યું છે તમને, વેરી ગુડ. કિહોતો હોલોહાન કેસ, રાઈટ? કિહોતો હોલોહાન કેસ જે છે એના પછી જ આ જ્યુડિશિયલ રિવ્યૂનો કોન્સેપ્ટ એન્ટી ડિફેક્શન લોમાં આવ્યો છે. અને સ્પીકરની જે સત્તા સૌથી પહેલાં જે સુપીરિયર હતી, બરાબર, એની સામે આપણને જ્યુડિશિયલ રિવ્યૂનો કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે. તો આ પણ આપણને યાદ રાખવાનું છે, રાઈટ? ઓકે, આગળ વાત કરીએ. આગળ છે ઓક્સ એક્સ ઓફિસિયો ચેરમેન ઓફ ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ. જેમ આપણે વાંચ્યું કે ભાઈ જે પણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ હોય છે એ હોદ્દાની રૂએ ક્યાં બેસે? તો રાજ્યસભાના ચેરમેન તરીકે બેસે ને. હવે હું તમને કિહોતો હોલોહાન કેસ કહું છું, બરાબર, તો એ કેસ વિશે તમારે વાંચવું પડશે ને થોડું ઘણું. ઓકે, તો વાંચો થોડું ઘણું, રાઈટ? ઓલરેડી મેં ભણાવ્યું છે તમને, બરાબર, ઈસવીસન સાથે ભણાવેલું છે, એન્ટી ડિફેક્શન લો જ્યારે ભણાવ્યો ત્યારે. ચલો, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ ચેરમેન તરીકે બેસે, એ જ રીતે જે પણ આપણા લોકસભાના સ્પીકર હોય એ હોદ્દાની રૂએ આપણા ઇન્ડિયાના જે ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપ છે એના સભ્ય તરીકે બેસે. ક્લિયર છે? એનો મતલબ છે કે દુનિયાભરની અંદર ઘણી બધી સંસદો છે, દેશ વિદેશની સંસદો છે ને, આ બધી સંસદો જ્યારે ભેગી થતી હશે એક મીટિંગ તરીકે, ત્યારે આપણા તરફથી કોઈ વ્યક્તિ તો જાય ને, તો આપણા ચેરમેન તરીકે કોણ જશે ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપના? તો જો તમને યાદ હોય તો થોડા સમય પહેલાં જ એશિયા પેસિફિકની ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપની મીટિંગ થઈ હતી, એટલે કે વર્લ્ડ જે પાર્લામેન્ટરી ગ્રુપ છે એની મીટિંગ થઈ હતી, અને લખનૌની અંદર, આઈ હોપ મને જો યાદ છે ત્યાં સુધી લખનૌમાં જ થઈ હતી, અને એમાં આપણા જે સ્પીકર છે ઓમ બિરલા એમણે હાજરી આપી હતી. એનો મતલબ છે કે આપણા તરફથી ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપના એક્સ ઓફિસિયો ચેરમેન કોણ હોય? તો લોકસભાના જે સ્પીકર છે એ વ્યક્તિ રહેશે.
એટલે આવા પદની નિયુક્તિ ના કરવામાં આવે, જે વ્યક્તિ આપણા સ્પીકર છે એ જ આ વ્યક્તિ આ ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપનો હોદ્દો સંભાળશે. ક્લિયર? અને આ જ આપણા બીજા દેશોની સંસદ સાથે લિંક કરે છે. એ જ્યારે સંસદ બધી ભેગી થાય, બરાબર, લોકશાહીને મજબૂત કરવા માટેની વાતો કરે, જ્યારે ભેગા થાય બધા, મીટિંગ કરે, ત્યારે આપણા તરફથી કોણ જશે? પીએમ જશે અથવા તો રાષ્ટ્રપતિ જશે. તો એ વખતે આપણા ઇન્ડિયન પાર્લામેન્ટરી ગ્રુપના ચેરમેન, જે હોદ્દાની રહ્યો, ઓટોમેટિકલી આપણા લોકસભાના સ્પીકર હોય, એ જ જશે. ક્લિયર છે? બીજું છે, સંસદની અંદર આપણને ખબર છે કે ભાઈ મંત્રીઓ બનાવવામાં આવે, મંત્રી પરિષદ બનાવે, પણ સાથે સાથે આપણે ઘણી બધી સંસદીય સમિતિઓ પણ બનાવીએ છીએ. તો આ બધી જ સંસદીય સમિતિઓ જે બને છે લોકસભાની અંદર, એના ચેરમેન કોણ રહેશે? આપણે અમુક જગ્યાએ નક્કી કર્યું છે કે જ્યારે બંને ગૃહોની કમિટી બનાવીએ તો અમુક કમિટીના ચેરમેન સ્પીકર નક્કી કરે, અમુક કમિટીઓના જે ચેરમેન છે એ આપણા ચેરમેન નક્કી કરે છે. એ આપણને ખબર છે. એનો મતલબ છે કે સંસદીય સમિતિના ચેરમેન નક્કી કરવાની જવાબદારી કોણ આપેલી છે? આપણે લોકસભાના સ્પીકરને આપેલી છે. સાથે સાથે બિઝનેસ એડવાઇઝરી કમિટી, રૂલ્સ કમિટી અને જનરલ પર્પઝ કમિટીના ચેરમેન એ પોતે જ હોય છે. આ ત્રણે ત્રણ કમિટીના ચેરમેન કોણ હોય? બરાબર, આ યુપીએસસીનો ક્વેશ્ચન પૂછાયેલો, આઈ હોપ એક વર્ષ પહેલાં, કે ભાઈ બિઝનેસ એડવાઇઝરી કમિટી, રૂલ્સ કમિટી અને જનરલ પર્પઝ કમિટી, આ ત્રણે ત્રણ કમિટીના ચેરમેન કોણ હોય છે? તો આપણા સ્પીકર પોતે જ હોય છે. તો આજે આપણે સ્પીકર વિશે ઇન્ફોર્મેશન લીધી છે, સ્પીકરની સત્તાઓ વિશે ઇન્ફોર્મેશન લીધી છે. કાલના લેક્ચરમાં આપણે સ્પીકરથી આગળ વધીશું, ડેપ્યુટી સ્પીકરની માહિતી લઈશું, રાજ્યસભાના સભાપતિની માહિતી લઈશું, કયા વ્યક્તિ ગેરહાજર હોય તો કોણ હોદ્દો સંભાળશે, બરાબર, અને કયા વ્યક્તિનું પદ ખાલી હશે તો કોણ હોદ્દો સંભાળશે, પેનલ કોને કહેવાય, તો આ બધી જ ઇન્ફોર્મેશન આપણે કાલના લેક્ચરમાં આગળ વધારીશું. તો આઈ હોપ કે કાલના લેક્ચરમાં તમે જોડાશો. કાલે પણ આપણો 10 વાગે લેક્ચર છે. કેવો લાગ્યો આજનો ક્લાસ? સૌથી પહેલાં તો જેટલી પણ ઇન્ફોર્મેશન મેં આપી છે, બરાબર, કોઈ જગ્યાએ તમને તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન મળ્યું કે નથી મળ્યું? તમે જે મને પહેલાં આગળ ક્વેશ્ચન પૂછ્યા એનું સોલ્યુશન મળ્યું? હજુ પણ તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો હવે પૂછી લો. ચલો, તો આપણે આગળ આને જ આગળ વધારીશું પ્રિસાઇડિંગ ઓફિસરને કાલે, અને જે આગળનો પ્રોસેસ છે એને કમ્પ્લીટ કરીશું. ઓકે, તો ચલો મળીએ. હવે 12 વાગે પ્લસનો ક્લાસ રહેશે, 6 વાગે પણ પ્લસનો, તો 12 અને 6 વાગે બંને મળીએ. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.